अथ एकादश स्कन्धः। श्रीशुक उवाच। कृत्वा दैत्यवधं कृष्ण स रामो यदुभिर्वृतः भुवावतारयद्भारं जविष्ठं जनयन् कलिं जविष्ठं जनयन् कलिम। भारतवर्षनी अति पवित्र एवी गंगा नदीना किनारे परम भागवत श्री सुखदेव जी महाराज राजर्षि परीक्षित ने भगवान श्री कृष्ण ना अद्भुत दिव्य चरित्रोनी कथा संभळावी रह्या छे। भगवान श्री कृष्ण ना अति दिव्य चरित्र सांभळी राजा परीक्षित ने भूख के तरस लागती नथी। भगवान ना चरित्र रूपी अमृत नो पान करता करता राजा तृप्त नथी थता। आवी अद्भुत भगवान नी दिव्य लीलाओ सुखदेव जी महाराज के हे परीक्षित राजन, एक बार भगवान ने विचार्यो के बलराम नी साथे रही अने मैं घणा बदा दैत्यों नो नाश कर्यो छे, पण ज्यां सुधी आ धरती ऊपर यादवो रह्या छे त्यां सुधी धरती नो भार हड़वो थयो कहेवाशे नहीं। यादवो नी संख्या कितली हती तमने ख्याल छे? कितली हती? 56 करोड़ यादवो हता। कितला? 56 करोड़। भगवाने विचार कर्यो के यादवो छे धरती ना भार रूप छे, यादवो नो नाश करी अने पछी हूँ मारा धामनी अंदर जाऊं। आम भगवाने संकल्प कर्यो एटले भगवाननी इच्छा थी ब्राह्मणों नो शाप थयो छे ने शाप ने कारणे समग्र यदुकूल नाश पामेलू छे। आ वात ने सांभळी राजा परीक्षिते प्रश्न कर्यो छे। ब्रह्मण्यनाम वदान्याम नित्यं वृद्धोपसेविनां विप्रशाप कथम अभूत् वृष्णीनां कृष्णचेतसां वृष्णीनां कृष्णचेतसां। परीक्षित राजाए प्रश्न कर्यो के हे महाराज, यादवो तो ब्राह्मण भक्त हता, वृद्धोनो अने महान व्यक्तियोनो हमेशा आदर करनारा हता, अरे जे कुळनी अंदर साक्षात परब्रह्म कृष्ण रूपे रहेला छे तो एवा यादवोए वळी एवुं ते शुं कर्युं के जे कारणे एमने ब्राह्मणोनो शाप थयो अने आखो यदु वंश नाश पामी गयो। आवो ज्यारे प्रश्न कर्यो त्यारे परीक्षित राजाए कह्युं के हे, त्यारे सुखदेवजी महाराज कहे छे के हे परीक्षित राजन सांभळ, एक वार भगवान नी इच्छा थी विश्वामित्र भृगु दुर्वासा कणाद कश्यप अत्रि वशिष्ठ इत्यादि मोटा मोटा ऋषि मुनियो फरता फरता पिंडारक क्षेत्र एटले के प्रभास क्षेत्र नी अंदर आव्या छे। एक बगीचा नी अंदर उतरी भजन स्मरण करे छे। एक वक्त घणा बधा यदु कुमारो रमता रमता ई बगीचा मां आव्या। એમણે ઋષિઓના દર્શન કર્યા અને એ યદુ કુમારોને ઋષિ મુનિઓની મસ્કરી કરવાની ઈચ્છા છે। એમણે વિચાર કર્યો કે આ સાધુઓ માલપુઆ ખીર દૂધપાક ખાઈ અને એમને પડ્યા હોય છે, હાચા સાધુ છે કે ખોટા સાધુ, હાલો જરીક તપાસ કરી પરીક્ષા કરી કે આમને કઈ આવડે છે કે નથી આવડતું। એમ વિચાર કરી અને યાદવોએ જાંબુવતીનો પુત્ર જે શાંબ હતો એને એક ગર્ભવતી સ્ત્રીનો રૂપ ધારણ કરાવ્યો, સ્ત્રીના શણગાર ધારણ કરાવ્યા, એના પેટ ઉપર એવા કપડા બાંધ્યા અને એક ગર્ભવતી સ્ત્રી બનાવીને સંતો પાસે લઈ આવ્યા અને સંતોને કહ્યું કે હે સાધો, આ એક ગર્ભવતી સ્ત્રી છે, તમે જરીક જોઈ આપો કે આને પુત્ર થશે કે પુત્રી થશે। સુખદેવજી મહારાજ કે હે રાજન, સંતો તો બહુ સમર્થ હતા, જોયો ને તરત ખબર પડી ગઈ કે આ યદુ કુમારોએ અમારી મશ્કરી કરી છે। એટલે પ્રથમ તો કહ્યું કે હે બાળકો,
દૂર ચાલ્યા જાઓ, મજાક ન કરો, મસ્તી ન કરો. તેમ છતાંય યાદવો ગયા નથી અને કહેવા લાગ્યા એકબીજાને કે અરે આ શું બતાવશે, કઈ આવડતું હોય તો બતાવે ને. આમ સંતોની મસ્કરી કરવા લાગ્યા. તે વખતે અપાર દયાના સાગર એવા સંતોએ વિચાર કર્યો કે આવા તો મનુષ્યો અમારી ખૂબ મસ્કરી કરે, પીડા આપે, છતાંય અમારે સહન કરવું એ અમારો ધર્મ છે. પણ આ યદુકુમારો છે, ભગવાનના દીકરા થઈને જો એક સંતને આદર નહીં આપે, સંતનું અપમાન કરશે, મસ્કરી કરશે ને છતાંય કઈ દંડ નહીં મળે ને, તો લોકમાં પ્રથા થશે કે આ સાધુઓની તો મસ્કરી કરાય, સાધુઓના અપમાન કરાય, આપણને કઈ થાય નહીં, આવી એક ખોટી પ્રથા પડી જશે. તો આ એક લોકને માટે હિતાવહ નથી એમ માની અને સંતોએ સમસ્ત યદુવંશીઓને શાપ આપતા કહ્યું કે હે કુમારો, આ સ્ત્રીના ઉદર થકી જે જન્મ પામશે એ નહીં તો દીકરો હોય કે નહીં તો દીકરી હોય, જનિષ્યતે વો મંદા મુસલમ કુલ નાશનમ. હે મૂર્ખાઓ, આ સ્ત્રી જેને જન્મ આપશે ને એ તમારા કુળને નાશ કરનારો એક મુસળ જન્મ છે. આમ સમગ્ર યદુકુળને શાપ મળ્યો છે. બાળકોને બહુ ડર લાગ્યો, દૂર જઈ અને સાંબના કપડાં ખુલ્લા કર્યા છે ને તો અંદરથી એક મોટો લોખંડનો મુસળ નીકળ્યો છે. ભયભીત થયા, ઉગ્રસેન મહારાજા પાસે ગયા, બધી વાત કરી. ત્યારે રાજાએ કહ્યું કે દરિયા કિનારે જઈને તમે આને ઘસી નાખો ને પાણીમાં વહાવી દો, કદાચ આપણે બચી જઈએ. યદુકુમારોએ દરિયા કિનારે આવી મુસળને ઘસી ઘસી ચૂર્ણ કરી અને દરિયાના પ્રવાહની અંદર વહાવી દીધું છે. છીલી બાકી હાથમાં માંડ પકડી શકાય ના પકડી શકાય એવો કટકો રહ્યો અને દરિયાની વચ્ચે ફેંકી દીધો છે. એક માછલી એ કટકાને ગળી ગઈ. જરા નામનો પારાધી આવ્યો, એણે માછલીને ઝાડમાં પકડી અને એને કાપી, ત્યારે અંદરથી એ કટકો નીકળ્યો છે. એ જરા નામના પારાધીએ પોતાના બાણના અગ્રભાગની અંદર એ લોઢાના કટકાને જડી દીધો અને ઘસાયેલું ચૂર્ણ દ્વારિકાથી વહેતું વહેતું આવ્યું છે પ્રભાસ ક્ષેત્રમાં અને એ લોખંડમાંથી અતિશય તીક્ષ્ણ ધાર વાળું એરકા નામનું ઘાસ થયું છે. ભક્તો વિચાર કરો કે લોખંડ છે ને એ કોઈ ઉગવાની વસ્તુ નથી, પણ એક સંતનો શાપ થયો અને સંત કહ્યું ને કે આમાંથી તમારા કુળનો નાશ થશે, તો એ લોઢાને ઘસી નાખ્યું તો એ લોઢું ઉગ્યું અને એમાં એરકા નામનો ઘાસ થયો છે. વિચાર કરો, લોઢું ઉડે ઉગે કોઈ દી બાપા? તમારા ગામમાં ઉગે લોઢું ક્યાંય? વાયો? હા, લોઢું એ ઉગવાની વસ્તુ નથી, છતાંય પણ એમાંથી ઘાસ થયો છે. જો સંતનો કોપ થાય ને તો ન થવાનું થાય અને સંતનો રાજીપો મળે તો પણ ન થવાનું હોય ને ઈ થાય. એક ધના ભગત હતા, ભોળા ભગત. ગામમાં સંતો આવે એટલે બધું વ્યવહાર સાઈડમાં મૂકી અને સંતોની સેવામાં લાગી જાય. ખેતીનો ધંધો કરે, બિલકુલ સામાન્ય પરિસ્થિતિ. 12 મહિનામાં બચત કરી કરી કરીને ચોમાસામાં વાવણી કરવા માટે થોડોક બાજરો એમણે બચાવી રાખેલો અને ચોમાસાનો વરસાદ પડ્યો, વાવણી થાય એવું લાગ્યું એટલે ધના ભગત ઈ વાવણીના શું કહેવાય બધે વાહન જોડી અને ખેતરે જાતા હતા વાવણી કરવા માટે. એ વખતે સંતોની મંડળી આવી ગામમાં. સંતોને જોયા ને ધના ભગતને થયું કે આહા, કેવા સદભાગ્ય, આજે અમારે ગામમાં સંતો પધાર્યા. એટલે તરત જ પોતે પાછા વર્યા, ગાડું પાછું વાળ્યું, આવ્યા મંદિરે અને સંતોને કહ્યું, સંતો કેટલા દિવસ રોકાશો? સંતો કે રોકાશું 8 વાળી 10 દિવસ, સત્સંગનો લાભ આપશો. ગામમાં બીજા કોઈ સત્સંગી હતા નહીં એટલે ધના ભગતને થયું આ સંતોને ઠાકોરજી માટે થાળ પાણી રસોઈનો શું. એટલે ધના ભગતે પોતે જે ખેતરે વાવણી કરવા માટેનો બાજરો હતો એ બધો સંતોને આપી દીધો કે લ્યો તમે આ થાળ પાણી કરજો.
અને ગામની અંદર માણસોને આ વાતની ખબર પડી એટલે માણસો બધાય એ ધના ભગતની મસ્કરી કરવા લાગ્યા. હો એ કે થઈ ગયો બહુ મોટો ભગત. ઈ કે જેટલો કઈ બાજરો હતો એ તો સાધુડાને દઈ દીધો. એ કે જા હવે નદીમાં ધૂળભર રહેતી અને ખેતર મજીન વાવી આવી. કે આમ માણસોએ મસ્કરી કરી અને ધના ભગત મનના ભોળા એ તો તાનમન તાનમાં ઉપડી ગયા. નદીએ જઈ ધૂળનો ગાડો ભર્યો અને ખેતરે જઈ અને ધૂળ વાવી દીધી. હા, રીતસરની ધૂળ વિખેરણા જોડી અને ધૂળ વાવી દીધી. અને પછી ધૂળ વાવી હોય તો ખેતરે આંટો દેવા જવું પડે ધૂળ વાવી હોય તો. બસ પછી તો ખબર હતી ધૂળ વાવી, હવે આંટો દેવા જવાની જરૂર નથી. પછી તો સંતોનો સમાગમ કરે ને ઘરે ને ગામમાં ફરે. થોડાક દિવસો પસાર થયા ને ધના ભગતના ખેતરમાં જેનું ખેતર હતું પાડોશી આવીને ધના ભગતને કીધું, ભગત ભગત, એ કે ખેતરે આંટો નથી દેતા, તમારા ખેતરમાં તો ઉગ્યું છે. એ કે ધના ભગતને ખબર હતી કે ધૂળ વાવી ધૂળ કઈ ઉગતી હશે એટલે મસ્કરી કરે છે એમ માન્યો. ભલે ભલે કઈ વાંધો નહીં. વરે બે ચાર દિવસ થયા, બીજાએ આવીને કીધું, ભગત તમે ખેતરે દેખાતા નથી, માલ બધો એ ઉગ્યો છે ને તમે ધ્યાન નથી દેતા. ઈ કે બધા ઢોરા આવીને ચરી જશે. ભગતને થયું આ લોકો મસ્કરી કરે. એમાં ફરી બે ચાર દિવસ પસાર થયા ને એક સારો માણસ સજ્જન માણસે કીધું, ભગત ઈ કે તમારા ખેતરની અંદર ઉગ્યું છે તમે આવતા નથી. ધના ભગતે કીધું, ભાઈ મેં કઈ વાવ્યું જ નથી, ઉગે શું, ધૂળ ઉગે. ઈ કે ત્યારે ઈ ભાઈ કે, ભગત તમે માનો એને ના માનો પણ તમારા ખેતરમાં ઉગ્યું છે. એ કે ચોમાસું એ ઘાસ ઉગ્યું હશે. એ કે ઘાસ તો ઉગ્યું છે પણ એકદમ ચાસમાં લાઇનબદ્ધ કંઈક ઉગેલું જણાય છે, તમે એક વખત ફેરો તો મારો. ઈ સજ્જને કીધું ને ત્યારે ધના ભગત ખેતરે ગયા ને જોયું તો આમ લાઇનબદ્ધ જે આપણે ચાંસ કહીએ ને ચાંસ, ચાંસની અંદર ઉગેલું હતું પણ શું ઉગેલું હતું ને જણાતું ન હતું. એટલે ધના ભગત ને એમ કે જે ઉગ્યું એ વાડ કરી રક્ષણ કરવા લાગ્યા. થોડાક દિવસો પસાર થયા ને તે વેલા થયા. એ છોડ વેલાના રૂપમાં પરિણમ્યો. વેલા થયા ને પછી પાંદડા લાગ્યા. પછી તો ભગત ઓળખી ગયા કે આ તો તુંબડાના વેલા. સેના વેલા? તુંબડાના વેલા. હો તમે જોયા હે તુંબડાના વેલા? હા. તો પછી એની માવજત કરી, ધીરે 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 તુંબડા મોટા થયા ને એની અંદર ફળ લાગ્યા. અને પછી તુંબડા કઈ ખાવા કામ ના આવ્યો, એને તમે સુધારી સુધારી શાક કરો એમ ના થાય. દૂધી જેવું ફળ લાગે પણ એ સાધુ ને જ કામ આવે. તમે સંતોના તુંબડા જોયા ને, અત્યારે તો ભલે આપણે કાષ્ટના લાકડામાંથી તૈયાર થાય પણ આમ ઈ વેલામાં થાય, દૂધી જેવો જ છોડ થાય અને એની અંદર તુંબડાના ફળ થાય. અંદરથી બધો કચરો કાઢવાનો હોય અને સંતો વ્યવસ્થિત કરે પછી વાપરવામાં કામ આવે. અમારા ભાગમાં જો કે આવ્યા નથી પણ આપણા વડીલ સંતો આ બધા તુંબડા વાપરતા. અત્યારે ભુજ પ્રસાદી મંદિરમાં જે અક્ષર ભુવન છે ત્યાં કને આપણા વડીલ સંતોના પ્રસાદી ભૂત એ બધાય તુંબડાઓ દર્શનાર્થે મૂકેલા છે. દર્શન કર્યા ક્યારે સંજય? જોયા? લ્યો શું કરો, શું તમે હે? મોટા મોટા તુંબડાઓ સંતોએ વાપરેલા એ બધા પ્રસાદી અર્થે ત્યાં કને છે. દર્શન કરવા માટે ભુજ જાઓ ત્યારે હંભારીને આ દર્શન કરજો. તો આવા બધા તુંબડા લાગ્યા. ભગતને થયું, વાહ, ભગવાને કૃપા કરી કે ફરીવાર સંતો જ્યારે આવશે ને ત્યારે હવે આપણે તુંબડાની સેવા કરશું. અને પછી જ્યારે જ્યારે ગામમાં સંતો આવે ત્યારે શું કરે ભગત? ઈ તુંબડા હોય એને કાપે, અંદરથી કચરો કાઢી સમારી વ્યવસ્થિત કરીને સંતોને આપે. આમ કરતા હતા તો એની અંદર બધાએ તુંબડા એક વખત પાકી રહ્યા એટલે ભેળા કરીને ખડા ખરું કહેવાય ને ખરામાં ભેગા કર્યા અને ગાડામાં ભર ભરીને એમ કે ઘરે લઈ જાઓ ને રાખીશ માળ ઉપર, પછી સંતો જ્યારે આવે ત્યારે ઘરેથી જ એને વ્યવસ્થિત કરીને દેશો. આમ ગાડામાં ગોઠવતા હતા અને એ સમયે ગામના માણસો બધા આવ્યા પસાર થતા હતા. એમાં એક મસ્કરાએ મસ્કરી કર્યો અને ભગવાને કર્યું એવું કે ઈ જેવો માણસ પસાર થયો અને ઈ બોલ્યો કે ભગત જાળવજો, એ કે હાથમાંથી તુંબડું પડશે ને તો અંદરથી બાજરો બધો ઢોળાઈ જશે. અને જેવો ઈ માણસ બોલ્યો ને ભગતના હાથમાંથી એક તુંબડો છટક્યો અને ઈ પડ્યો નીચે અને મોતીના દાણા જેવા બાજરો એની અંદરથી વેરાણો. તમે કલ્પના કરો વેલા,
વાયુ શું હતું? શું વાયુ હતું? શું વાયુ હતું બોલો? ધૂળ વાવી હતી. શું વાવી હતી? ધૂળ. અને એમાંથી શું નીકળ્યો? બાજરો. ક્યારે? સંતના આશીર્વાદ મળ્યા, સંતની કૃપા થઈ તો ધૂળમાંથી બાજરો થયો. અને એ સંતનો નારાજીપો થયો તો લોઢામાંથી એરકા નામનું ઘાસ ઉગ્યું. બંને વસ્તુ ઇમ્પોસિબલ છે, અશક્ય છે, પણ જો સંતનો રાજીપો થાય તો એ ન થવાનું થાય, અને સંત નારાજ થાય તો પણ ન થવાનું થાય. મારે અને તમારે નક્કી કરવાનું કે આપણે શું કરવાનું છે. સંતને નારાજ કરવા છે, ક્રોધિત કરવા છે? જો એ થશે તો યદુકુળ આખો નાશ પામશે, ને એમ આપણો પણ નાશ થશે. અને જો સંતનો આશીર્વાદ મળશે, રાજીપો મળશે, તો ધના ભગતનું કામ થઈ ગયું હો, એમ આપણું પણ કામ થશે. ધના ભગતને ન આવે બાજરાના કણસલા વાઢવા, ન એને ખરામાં જઈને કંઈ કરવું, કાંઈ ન કરો, રેડીમેડ બાજરો સીધો રેડી મળ્યો. લ્યો કેમ? એક સંતની કૃપા વર્ષ. સુખદેવજી મહારાજ કે, હે પરીક્ષિત રાજન, આ રીતે ભગવાને ઋષિ મુનિઓનો શાપ નિમિત્ત બનાવી ધામ ગમનની તૈયારી કરી છે. એવા સમયની અંદર એકવાર દેવર્ષિ નારદ ભગવાનના દર્શન કરવા માટે દ્વારિકા પધાર્યા. વસુદેવજી એમનું સ્વાગત કર્યું, પોતાના ભવનમાં લઈ જઈ નારદજીની પૂજા કરી છે. અને એ વખતે વસુદેવજીએ નારદજીને ભાગવત ધર્મ વિશે પ્રશ્ન કર્યો, અને વસુદેવજીના પ્રશ્નનો ઉત્તર આપતા નારદજીએ મિથિલાના રાજા નિમિ રાજા અને ઋષભદેવ ભગવાનના પુત્રો જે નવ યોગેશ્વર, એમની વચ્ચે થયેલો જે સંવાદ, ભાગવત ધર્મનું નિરૂપણ થયેલું છે, એ સંવાદ સંભળાવ્યો છે. નારદજી કહે કે, હે વસુદેવજી, એક વખત કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આરવીહોત્ર દ્રુમિલ ચમસ અને કરભાજન આ નવ યોગેશ્વરો જનક રાજાના વંશીય નિમિના યજ્ઞની અંદર પધાર્યા છે. રાજાએ નવ યોગેશ્વરનું સ્વાગત કર્યું, પૂજન કરી અને કહ્યું છે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરઃ તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ વૈકુંઠ પ્રિય દર્શનમ. નિમિ રાજા કે, હે સંતો, એક તો આ જીવાત્માને મનુષ્ય જન્મ મળવો ને એ બહુ મોટું દુર્લભ છે, એ બહુ દુર્લભ છે. કદાચ આ મનુષ્ય શરીર મળી જાય એના પછી પણ ભગવાનને અતિશય વાલા એવા જે તમે સંતો, તમારું દર્શન થવું ને એ તો અત્યંત દુર્લભમાં દુર્લભ છે. જ્યારે એ દુર્લભ વસ્તુ આજે મને પ્રાપ્ત થઈ છે, આજે તમારા પધારવાથી મારો યજ્ઞ સફળ થયો. હે સંતો, કૃપા કરી અને તમે મને ભાગવત ધર્મનો ઉપદેશ કરો. કયો ભાગવત ધર્મ? તો કે જે ભાગવત ધર્મનું પાલન કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આ રીતે જ્યારે વાત કરી ત્યારે કવિ નામના યોગેશ્વર નિમિ રાજાને કહે છે, હે રાજન, મન્ને કુતશ્ચિત ભયમજ્જિતસ્ય પાદાંબુજોપાસનમત્ર નિત્યમ ઉદ્વિગ્ન બુદ્ધેર સદાત્મ ભાવાત વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભિ. કવિ નામના યોગેશ્વર કહે છે કે, હે રાજન, આ જીવને એક જન્મ મરણ રૂપી ભવ રોગ લાગુ પડ્યો છે, અને એને દૂર કરવા માટે, આ દર્દથી મુક્ત થવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ દવા હોય તો એ છે ભગવાનના ચરણની ઉપાસના. બીજી કદાચ તમે દવા કરશો ને તો એમાં કંઈક રિએક્શન આવવાની શક્યતા ખરી, પણ આ ભગવાનના ચરણની ઉપાસના રૂપી એક એવી અદ્ભુત દવા છે કે એ ગમે એવી રીતે તમે લ્યો, એની ક્યારે આડ અસર નહીં થાય, કોઈ તમને સાઈડ ઇફેક્ટ નહીં થાય એવી એક આ દવા છે. અને મીઠી મધુરી અને આ ભવ રોગને જડ મૂળમાંથી ઉખેડી નાખનારી. મન્યે કુતશ્ચિત ભયમ, આની અંદર કોઈ પણ પ્રકારનો ભય નથી રહેલો એવી આ એક ઉત્તમ દવા છે. હવે આ દવા સેના માટેની છે? તો આજકાલ સૌથી મોટી એક બીમારી છે, કઈ? ઉદ્વિગ્ન બુદ્ધે.
બુદ્ધિની અંદર ઉદ્વિગ્નતા, ટેન્શન, માણસોને આજે મગજમાં ટેન્શન રહે ને, અને આજે ટેન્શન ટાળવા માટે માણસો હજારો ઉપાય કરે છે, પણ કોઈ દી આવા ભાગવત જેવા ગ્રંથને શરણે નથી ગયા. જો અહીંયા કને જીવ આવે ને તો એને નો ટેન્શન લાઈફ ના પરફેક્ટ ઉપાય મળે. જો તમારે નો ટેન્શન લાઈફ બનાવવી હોય તો તમે શું કરશો? ભાગવત કહે છે કે ભગવાનના ચરણ રૂપી ઉપાસના ઈ તમે કરો ને તો તમારી બધી પ્રકારની ઉપાધિ ટેન્શન આપોઆપ દૂર થઈ જાય. હવે આ એક રોગ છે બુદ્ધિની અંદર ઉદ્વિગ્નતા. જેમ આપણે ચૂલામાં દાળ ચડાવવી હોય ને, દાળ એ જ્યાં સુધી કાચી હોય ત્યાં સુધી શું કરે? દાળ ઉભરાયા કરે. દાળ બરાબર પાકી જાય પછી દાળ ઉભરાય નહીં. એમ આપણે સાધક છીએ, આપણા મનની અંદર સંસારને કારણે ઉદ્વિગ્નતા થઈ જાય, આપણે સુખ દુઃખને કારણે તપી જાય, તો સમજી લેવાનું કે હજી આપણે પાકા સિદ્ધ બન્યા નથી, હજી કાચા સિદ્ધ છીએ. જ્યાં સુધી કાચા સિદ્ધ હશું ત્યાં સુધી આપણું મન સારી અને નરસી પરિસ્થિતિની અંદર ઉકળી જશે, દુખી થઈ જશે. આવી હાલતમાં હોય ત્યાં સુધી સમજવાનું કે હજી આપણે સ્વસ્થ થયા નથી, હજી આપણે રોગી છીએ. અને જે વ્યક્તિ સ્વસ્થ થાય ને એને ક્યારે પણ આ સંસારનું સુખ દુઃખ છે ને એ દુખી ન કરી શકે. સ્વસ્થ એનો મતલબ શું થાય ખબર? સ્વસ્થ આપણે આમ સ્વાસ્થ્ય તો બહુ બોલીએ છીએ, સ્વસ્થ સ્વસ્થ જીવનનો મતલબ, સ્વ એટલે પોતે, સ્વ એટલે હું આત્મા જીવ, સ્થ એટલે એમાં સ્થિર થયેલો. સ્વસ્થ મતલબ જે પોતે આત્મસત્તા રૂપે રહેવા લાગે ત્યારે એ જીવ સ્વસ્થ કયો કહેવાય. પણ આપણે તો ખાલી બસ ઉપર છલા બે ચાર યોગ કર્યા, ટાંટિયા ઊંચા નીચે કરે નામ કર્યો ને ફ્રેશ થઈ ગયા, એટલે અમે તો બહુ સ્વસ્થ છીએ, એને સ્વસ્થ ન કહેવાય. સ્વસ્થ એટલે જે પોતામાં આત્મામાં રમણ કરવા મંડી જાય એ સ્વસ્થ કહેવાય. અને સ્વસ્થ બને એને ક્યારે કોઈ પણ પ્રકારનું માન અપમાન સુખ દુઃખ આવું કોઈ એને દુખી કરી શકતું નથી, કારણ કે એ આત્માની અંદર રમતો થઈ ગયો. અને આપણે તો કેવું કે બીજા કોઈ માન આપે તો આપણે બહુ સુખી થઈ જઈએ, અને બીજા કોઈ અપમાન આપે એટલે દુખી, બરોબર ને? તો આપણા સુખ દુઃખની ચાવી આપણે કેને આપી છે? બીજાના હાથમાં. ઈ ધારે તો આપણને સુખી કરી શકે, ઈ ધારે તો આપણને દુખી કરી શકે. આપણે આપણું જીવન આપણા પ્રમાણે તો કાંઈ જીવતા નથી. બીજા બે ચાર માણ આવીને અપમાન કરી ગયા એટલે લ્યો ભાઈ સાહેબ દુખી, બે ચાર જણા આવ્યા બરાબર ના વખણ કરીને હાર પહેરાવ્યો એટલે એ ભાઈ સાહેબ ફૂલાઈ ગયા ને સુખી. તો આ બીજાને આધારે આપણું સુખ દુઃખ છે. જ્યાં સુધી આવું હોય ત્યાં સુધી સમજી લેજો કે ટેન્શન રહેશે, ટેન્શન રહિત નથી થવાના. પણ જ્યારે સ્વસ્થ થશું ત્યારે સુખ દુઃખની ચાવી આપણા હાથમાં આવશે. ગમે એટલું કોઈ અપમાન કરશે ને તો સ્વસ્થ પુરુષ ક્યારે દુઃખી નહીં થાય, એને ગમે એટલું કોઈ માન આપશે વખાણ કરશે પણ આત્મામાં જે સ્થિર બન્યો હશે ને એને ક્યારે અભિમાન નહીં આવે, એને કોઈ પણ વિષમ કે સમ પરિસ્થિતિની અંદર દુખી નહીં કરી શકે. માટે આ સ્વસ્થ થવાનો ઈલાજ છે, એક દવા છે ભગવાનના ચરણની ઉપાસના. અને આ આપણને ભવરોગ લાગુ પડ્યો છે ને, જન્મ મરણ એ શા માટે લાગુ પડ્યો છે? તો બતાવ્યું અસદ આત્મભાવ, અસદની અંદર આત્મભાવ થઈ ગયો છે. અસદ શું છે? અસદ એટલે જે સત નથી તે નાશવંત છે. તો નાશવંત શું છે? જે કંઈ આ માયાનું કાર્ય છે બધું, ઘર પત્ની પુત્ર માતા પિતા પતિ સગા સંબંધી જે કંઈ છે ધન સંપત્તિ આ બધું અસત છે. એ અસતને વિશે આત્મભાવ થયો અને આત્મભાવ થવાને કારણે આપણને ભવનો રોગ લાગુ પડ્યો છે, જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે. હવે આ ભવરોગને ટાળવો હોય તો એના માટેની આ શ્રેષ્ઠ દવા છે પાદામ બુજોપાસન મત્ર નિત્યમ. ભગવાનના પાદારવિંદની ઉપાસના નિત્ય કરવામાં આવે, અનન્ય ભાવથી ના ચરણનો જો આશ્રય કરવામાં આવે ને તો આ ભવરોગ છે ને એ નાશ પામી જાય. હવે આ ઉપાસના રૂપી દવા કરવાની છે,
તો હવે દવા ક્યાં સુધી લેવી, આપણને ક્યાં સુધી ખબર પડશે કે હવે આપણે સ્વસ્થ થઈ ગયા તો હવે આપણે દવા બંધ કરી? કારણ કે ગમે તાવ આવ્યો, કઈ પણ બીમારી થઈ હોય તો કોર્સની ટાઈમલાઈન આવે ને, આપણે સાજા થઈ જાય પછી દવા ના કરીએ તો હાલે? તો આ ભવરોગ લાગ્યો પડ્યો છે એની દવા છે ભગવાનના ચરણની ઉપાસના, તો એ દવા આપણે ક્યાં સુધી કરવી? તો બતાવ્યો વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભી, જ્યાં સુધી આપણને આ વિશ્વની દરેક જડ અને ચેતન વસ્તુ માત્રની અંદર ભગવાનનું દર્શન ન થવા લાગે ત્યાં સુધી સમજવું કે આપણે હજી સ્વસ્થ થયા નથી. જ્યાં જોઈએ ત્યાં માત્ર ને માત્ર ભગવાનનું જ દર્શન થાય, આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સમજવું કે હવે આપણે સ્વસ્થ થયા. ભગવાનમાં જ્યારે જીવ રમવા લાગે ને ત્યારે એ જીવને ભવરોગ નાબૂદ થાય છે. તો આવું આપણે કરવાનું છે કે જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં બસ ભગવાન જ દેખાય, એના સિવાય બીજું કાંઈ દેખાય નહીં. આવા જે બને છે ને એને પછી આ જગતમાં કોઈની સાથે વૈર રહેતું નથી. નિજ પ્રભુમય દેખહી જગત કહી સંગ કરહી વિરોધ, બધાને જ્યારે ભગવાનમય જુએ ત્યારે કોની સાથે વિરોધ કરે? ને આજે ઘર પરિવારમાં, ગામમાં, સમાજમાં હાલતા ચાલતા માણસ માણસની વચ્ચે રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈ ઝઘડા કજિયો કંકાસ આ બધું થાય છે ને, એને ટાળવાનો પણ શ્રેષ્ઠ ઉપાય છે કે આપણે બધામાં અંતર્યામી તરીકે જો ભગવાનને જોતા શીખી જઈએ તો આ કજિયા કંકાસ માત્ર બંધ થઈ જાય. શિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની, હે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ના ભાષે રે. આવી દ્રષ્ટિ જ્યારે થાય ને ત્યારે એને આ જગતમાં કોઈની સાથે વૈર નથી રહેતો. એની ભાવના થઈ જાય વસુધૈવ કુટુંબકમની કે આખું જગત એક પરિવાર છે, બધાએ મારા છે, હું કોનાથી વેર કરું? આવી જ્યારે ભાવના થાય ને ત્યારે જીવ કોઈનાથી વૈર નથી કરતો. તમે વિચારો, તમે ક્યારેક જમતા હો અને જમતા જમતા તમારા જ દાંત વડે તમારી જીભ કપાઈ જાય, ખબર ને? થયો અનુભવ ક્યારે? હા, બધાને ક્યારેક વારો આવ્યો. આપણા દાંત આપણી જીભને કાપી નાખે ત્યારે તમે શું કરો છો? અને એની જગ્યાએ એવું વિચારો કે બીજા માણસે આવીને તમારી જીભ કાપી તો તમે મૂકો એને, મૂકો, મારવા જાઓ ને? હા, પણ આપણા જ દાંત જ્યારે આપણી જીભને કાપે ત્યારે આ જગતમાં હજી સુધી કોઈ એવો પુરુષ આવ્યો કે એણે હાથમાં હથોડો લીધો, એ દાંત આજે તો તને મૂકવું નહીં, મારી જીભ કાપી એમ, અને એમ કહીને આમ બરાબરના વછોડ્યા અને 32 એ 32 દાંતના ભૂકા કાઢી નાખે. આવું કોઈને કર્યો નહીં. કેમ? તો કે જીભ પણ મારી છે અને દાંત પણ મારા છે. આ મારા છે એટલે આપણે દાંતને ક્યારે મારતા નથી. જીવહા ક્વચિત સંદસતિ તદદ્ભિહ તદભેદનાયામ કથમાય કુપ્યતે યદંગ મંગેન નિહન્યતે ક્વચિત ક્રુધ્યેત કસ્મૈ પુરુષસ્વ દેહે. આપણા જ શરીરના એક અંગે બીજા અંગને કાપ્યો તો આપણે એ અંગ ઉપર ક્યારે ક્રોધ કરતા નથી. કેમ? તો કે આ શરીરના અવયવ ભલે અલગ છે પણ બધાય મારા અવયવ છે. ઈ જે મારાપણાની ભાવના છે ને ઈ આપણને એના પ્રત્યે ક્યારે વેર થવા દેતી નથી. એમ જગતની અંદર દેહધારી જીવ પ્રાણી માત્રને વિશે પોતાપણાની ભાવના થશે ને ત્યારે આપણે જગતમાંથી નિર્વેર બની શકશું, અજાત શત્રુ બની શકશું કે કોઈની સાથે આપણને વેર નહીં થાય. આવા ભક્ત ત્રણ પ્રકારના બતાવેલા છે કે જેને કોઈની સાથે વૈર નથી. જે ભગવાનમય જગતને જુએ છે એમાં ત્રણ પ્રકારના ભક્ત, એમાં પહેલો પ્રાકૃત એટલે કે નિમ્ન કોટીનો, નીચી કોટીનો ભક્ત. ઈ કેવો છે તો બતાવે છે, અર્ચાયામેવ હરયે પૂજામ્ય શ્રદ્ધયે તવે ન તદ ભક્તેષુ ચાન્યેષુ સ ભક્તઃ પ્રાકૃતઃ સ્મૃતઃ સભક્તઃ પ્રાકૃતઃ સ્મૃતઃ. એ ભક્ત એવો છે કે જે માત્ર ને માત્ર ભગવાનની મૂર્તિમાં જ ભગવાનનું દર્શન કરે છે.
ભગવાન ની જ પૂજા અને આદર સત્કાર કરે છે, પણ ભગવાન વિના ભગવાન ના ભક્ત ને સંત ને કોઈને પણ ઈ શ્રદ્ધા પૂર્વક આદર આપતો નથી, તો બીજા સામાન્ય માણસ ને તો ક્યાંથી આદર આપે? આવો જે ભક્ત હોય એ પ્રાકૃત ભક્ત એટલે કે નિમ્ન કોટીનો ભક્ત કહેલો છે. મધ્યમ કોટીનો ભક્ત એ ભગવાનની મૂર્તિમાં ભગવાનના દર્શન કરે, અને હાલતા ચાલતા જે સંતો છે એ સંતને વિશે પણ એને આ સંતમાં અંતર્યામી તરીકે ભગવાન રહેલા છે એમ માની સંતને શ્રદ્ધાપૂર્વક પૂજે છે, આદર સત્કાર કરે છે, આવો જે ભક્ત એ મધ્યમ કોટીનો ભક્ત છે. અને ઉચ્ચ કોટીનો ભક્ત કયો તો બતાવ્યું સર્વભૂતેષુ યઃ પશ્યેત ભગવદ ભાવમાત્મનઃ ભૂતાનિ ભગવત્યાત્મન અન્યેષુ ભાગવતોત્તમઃ મન્યેષ ભાગવતોત્તમઃ. ઉત્તમ પ્રકારનો ભગવાનનો ભક્ત એવો છે કે જે સર્વેષુ ભૂતેષુ યઃ પશ્યેત, યહ માને પરમાત્મા ભગવાન, દેહધારી જીવાત્મા માત્રને વિષે પરમાત્માનું દર્શન કરે છે, આવો જે ઉચ્ચ કોટીનો ભક્ત હોય એને શ્રેષ્ઠ ભક્ત બતાવેલો છે, ઉત્તમ ભક્ત છે. અને ભગવાન કહે છે કે આવા ભક્તની ભક્તિ કરીને જ હું પ્રસન્ન થાઉં છું, અને એવા એના સિવાયના બે જેટલા બીજા ભક્તો છે ને એને તો ભગવાને શું કીધું ખબર હે? યો મામ સર્વેષુ ભૂતેષુ સંતમાત્માનમ ઈશ્વરમ હિત્વાર્ચામ ભજતે મૌઢ્યાત ભસ્મન્યેવ જુહોતિ સહ ભસ્મન્યેવ જુહોતિ સહ. જે મનુષ્યો હું જેના હૃદયની અંદર બિરાજમાન છું એવા દેહધારી જીવાત્માની ઉપેક્ષા કરીને કેવળ ને કેવળ મૂર્તિમાં જ મારું દર્શન કરે છે, મૂર્તિના જ અર્ચન પૂજનમાં રચ્યો પડ્યો છે, એ તો કેવો છે? આડંબર કરનારો છે, પાખંડ અને ઢોંગ કરનારો છે. લ્યો, દેહધારી જીવાત્મામાં એને ભગવાનનું દર્શન નથી થતું, માત્ર શેમાં દર્શન થાય? ભગવાનની મૂર્તિમાં. અને આપણે આમ વાત વિચારી તો લાગ્યો, હા, આપણું અહીંયા ભક્તિનગરમાં સરસ મજાનું મંદિર છે ને, મંદિર કોણે બનાવ્યો ખબર તમને? હે, આપણા જેવા જ કોઈ કારીગરે બને ને. કારીગર કોણ હતા? માણસ હતા. માણસે બનાવેલું મંદિર, પછી સિંહાસન કેણે બનાવ્યું? એ પણ કોઈક માણસે. મૂર્તિ છે એ પણ માણસે. એમાં પ્રતિષ્ઠા કોણે કરી? આચાર્ય મહારાજ. એ પણ આખિર તો મનુષ્ય. તો ભગવાન આ મનુષ્યએ બનાવેલું મંદિર, મનુષ્યએ બનાવેલું સિંહાસન, મનુષ્યએ બનાવેલી મૂર્તિ, મનુષ્યએ કરેલી પ્રાણ પ્રતિષ્ઠા, એમાં મને અને તમને ભગવાનનું દર્શન થાય છે, બરોબર ને? આ સભામાં આ બધી મૂર્તિઓ છે, એ મૂર્તિ કેણે બનાવી? કેણે બનાવી? ભગવાને. આ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કોણે કરી? ભગવાને. મનુષ્ય કરેલામાં આપણને ભગવાનના દર્શન થાય, પણ ભગવાને જે મૂર્તિ બનાવીને જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી એમાં મને અને તમને ભગવાનનું દર્શન થાતું નથી. થાય છે? જો થાતું હોય તો બહુ સારી વાત, પણ ના થાતું હોય તો ભગવાન એમ કહે છે કે શું કરે? ભસ્મન્યેવ જુહોતિ સહ, એ તો રાખના ઢગલામાં આહુતિ આપીને કોઈ પણ પ્રકારના ફળની એને પ્રાપ્તિ નહીં થાય, બસ વ્યર્થ છે. આમ જે જીવાત્મા મારી ઉપેક્ષા કરી, કયો હું જે હૃદયમાં રહેલો છું એનો દ્રોહ કરે છે, એની સાથે રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈ કરે છે, અને મંદિરમાં જઈને મારી પૂજા કરનારો ઈ ન મનઃ શાંતિ મૃચ્છતિ, એના મનને ક્યારે પણ શાંતિની પ્રાપ્તિ થશે નહીં. માટે એવા ઉત્તમ ભક્ત જે હોય કે જેને બધી જગ્યાએ ભગવાનનું દર્શન થાય, આવા ઉત્તમ કોટીના જે ભગવાનના ભક્ત હોય એનો આશ્રય કોઈ કરે તો ઈ મોક્ષના માર્ગે આગળ વધી શકે છે. યાનાસ્થાય નરો રાજન પ્રમાદ્યત કરહિચિત ધાવંતિ નિમિલ્ય વા નેત્રે નસ ખલે ન પતે તદહી. એવા કોઈ સંતનો આશ્રય કોઈ આંખ બંધ કરીને કરે ને શું કીધું? ધાવન નિમિલ્ય વા નેત્રે, પોતાના નેત્રને બંધ કરી અને એનો આશ્રય કરે ને, છતાંય પણ એ ક્યારે મોક્ષના માર્ગ થકી પડતો નથી.
આવા ઉત્તમ પ્રકારના ભગવાનના ભક્ત બતાવ્યા છે. ભગવાનના ચરણનો પણ ખૂબ મહિમા બતાવેલો છે કે ભગવાનના ચરણારવિંદ છે એ કેવા છે, તો બતાવ્યું ધ્યેયમ સદા પરિભવગ્નમ અભિષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચ નૂતન શરણ્યમ ભૂર્ત્યાતિહં પ્રણતપાલ ભવાપ્તિ પોહતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. ભગવાનના ચરણારવિંદ કેવા છે, ધ્યેયમ સદા, સદાયને માટે ધ્યાન કરવા યોગ્ય છે. પરિભવગ્નમ, પરિભવગ્નમ એટલે આપણો પરાજય થતો હોય એને નાશ કરનારા અર્થાત કે વિજય અપાવનારા ભગવાનના ચરણારવિંદ છે. અભિષ્ટ દોહમ આપણા ઈચ્છિત ફળને આપનારા ભગવાનના ચરણારવિંદ છે. તીર્થાસ્પદમ જગતની અંદર જેટલા કઈ તીર્થ માત્ર કહેવાય ને એ બધાને તીર્થત્વનું પ્રદાન કરનારા ભગવાનના પાદારવિંદ છે. શિવ વિરંચી નૂતમ શરણ્યમ શંકર બ્રહ્મા ઇત્યાદિ મોટા મોટા દેવતાઓને પણ એ શરણો લેવા યોગ્ય ભગવાનના ચરણારવિંદ છે. ભૃત્યાતિ હરતમ પોતાના સેવકનું, પોતાના ભક્તનું જે કઈ દુઃખ હોય એને નાશ કરનારા આવા ભગવાનના ચરણારવિંદ. ભવાપ્તિ પોતમ આ ભવસાગર રૂપી જે સમુદ્ર એના થકી ઉગારી અને પોતાના ચરણ સુધી પહોંચાડનારા જો કોઈ ચરણારવિંદ હોય તો એ ભગવાનના ચરણારવિંદ છે. એ ચરણનો જે કોઈ આશ્રય કરે એ કાળ કર્મ અને માયાના ભય થકી નિર્ભય બની જાય, કારણ એ નિર્ભય ચરણારવિંદની ઉપાસના કરે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે કે આ મારા નાથ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ કેવા નિર્ભય છે. હે સંતો, તમે શ્રદ્ધાથી એ ચરણારવિંદને સેવો. નિર્ભય ચરણ છે નાથના સેવો શ્રદ્ધાય સંત. નિર્ભય ચરણ છે નિષ્કુળાનંદ સ્વામી કહે કે આ ચરણની ઉપાસના કરવાથી જીવને નિર્ભયપણાની પ્રાપ્તિ થાય છે અને ચરણ રૂપી નૌકામાં બેસી અને જીવ આશાનીથી આ ભવસાગરને પાર કરી શકે એમાં ભગવાનના દિવ્ય ચરણારવિંદ છે. નિમિ રાજાએ પ્રશ્ન કર્યો છે કે હે સંતો, ભગવંતમ હરિમ પ્રાપો ના ભજંત્યાત્મવિત્તમાહા તેસામ શાંત કામાનામ કા નિષ્ઠા વિજિતાત્મનામ, કા નિષ્ઠા વિજિતાત્મનામ. હે સંતો, જેને આ ભગવાનના ચરણની પ્રાપ્તિ થઈ, જે મનુષ્ય ચરણની ઉપાસના કરે છે એ તો ભવસાગરને તરી જાય, પણ ભગવાનની પ્રાપ્તિ થયા પછી પણ જે ભગવાનને ભજતો નથી અર્થાત એની ઉપાસના નથી કરતો એની શું ગતિ થશે? ભગવાનની ઉપાસના રહિતની ગતિ શું થશે? આવો પ્રશ્ન કર્યો ત્યારે ચમસ નામના યોગેશ્વર જવાબ આપે છે કે જે જીવાત્મા ભારતની ભૂમિમાં મનુષ્ય જન્મ પામી અને પોતાની ઇન્દ્રિયોને અંતઃકરણને નિયમમાં કર્યા વિના ભોગ વિલાસની અંદર જ વિષયમાં આસક્ત બને છે, બધી પ્રકારની મર્યાદાનું ઉલ્લંઘન કરનારો છે એ આત્મહત્યારો છે. કેવો છે? આત્મહત્યારો. આ શરીર હત્યારો નહીં, આત્માની ઘાત કરનારો છે કે ફરીવાર ક્યારે એને ભગવાન આવો અવસર નહીં આપે કે જેણે કરીને આત્માનો ઉદ્ધાર કરી શકે. એટલે એ આત્માને હરનારો બતાવ્યો છે
એવો જે ભગવાન થી વિમુખ થયેલો જીવ એ ઘોરતમ નરક ની અંદર પડી અને કોટી કલ્પ સુધી અનેક પ્રકારના કષ્ટને પામે છે. આ રીતે એની ગતિ બતાવી છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, યોગેશ્વરોએ ઘણો બધો ઉપદેશ નેમી રાજાને આપેલો છે. નારદજી એ જ વાત વસુદેવજીને સંભળાવતા કહે છે કે હે વસુદેવજી, આ રીતે નવ યોગેશ્વરના માધ્યમથી નેમી રાજાએ ભાગવત ધર્મ જે શ્રવણ કર્યો તો એ જ મેં તમને સંભળાવ્યો. આ ભાગવત ધર્મનું તમે જીવનમાં પાલન કરો. ભગવાન અત્યારે તમારા પુત્ર રૂપે તમારી સમક્ષ જ લીલા કરી રહ્યા છે, પણ એ ભગવાન જ્યારે માયાનો આશ્રય કરે છે ને ત્યારે પોતાનું બધું દિવ્ય ઐશ્વર્ય એને છુપાવીને વર્તે છે. માટે હવે તમારા પુત્ર જે શ્રી કૃષ્ણ એને વિશે પુત્ર બુદ્ધિ નહીં અપિતુ પરમાત્મા બુદ્ધિ કરી અને એની તમે ઉપાસના કરો. એ તો મનુષ્ય લીલા કરતા સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આટલું કહી નારદજી ત્યાંથી વિદાય થયા છે. અથ બ્રહ્માત્મજય દેવૈ પ્રજેસૈરાવૃતો વ્યગાદ ભવશ્ચ ભૂત ભવ્યેશો યયૌ ભૂત ગણૈર્વૃતઃ. એક વાર ભગવાન શ્રી કૃષ્ણ પોતે એકાંતમાં બેઠા હતા. એ વખતે બ્રહ્મા શંકર ઇત્યાદિ દેવતાઓએ આવી પ્રભુની પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપનું પ્રાગટ્ય જ ધરતીનો ભાર હળવો કરવા માટે થયું છે. તમે ઘણા બધા અસુરોનો નાશ કરી અને અધર્મનો નાશ કર્યો, ધરતીનો ભાર હળવો પણ કર્યો છે. હવે પ્રભુ આપની લીલા સંકેલી અને સ્વધામ પધારો. આ રીતે જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાને કહ્યું કે હે દેવો, મેં પણ સ્વધામ આવવાનું નક્કી કરી રાખ્યું છે, પણ હજી ધરતી ઉપર યાદવો જીવે છે, માટે યાદવોનો નાશ કરી અને હું ધામમાં પધારીશ. આ રીતે વાત કરી, દેવતાઓને વિદાય કર્યા છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, પછી ભગવાનની ઈચ્છાએ કરી અને દ્વારકાની અંદર ઘણા બધા ઉત્પાતો થવા લાગ્યા છે. આ ઋષિ મુનિયાના શાપને કારણે ઉત્પાતો થવા લાગ્યા એટલે ભગવાને બધાય યદુકુમારોને ભેળા કર્યા છે ને એમણે કહ્યું છે, એ તવૈ સમૂહોત્પાતા વિત્પુત્તષ્ટંતિ સર્વતઃ શાપશ્ચન કુલસ્યાસિત બ્રાહ્મણેભ્યો દુરત્યયઃ. હે ગુરુજનો, હે પ્રિય બંધુઓ, ઋષિ મુનિઓના શાપને કારણે દ્વારકાની અંદર અનેક પ્રકારના ઉત્પાતો અને અપશુકનો થાય છે. મને તો એમ લાગે છે કે આ બ્રાહ્મણોના શાપને કારણે આપણો વંશ આખો નાશ પામી જશે. માટે આપણે આ ઉત્પત્તિ શાંત થાય એના માટે કંઈક આપણે સત્કર્મ કરવું જોઈએ. તો મારો એવો વિચાર છે કે આપણે બધાએ પ્રભાસ પાટણ જઈએ, ત્યાં કને સ્નાન કરી બ્રાહ્મણોને દાન પિતૃઓને તર્પણ ઇત્યાદિ કરીએ તો મને એમ લાગે કે આ બ્રાહ્મણોના શાપ થકી આપણે મુક્ત થઈ શકશું. આ રીતે જ્યારે વાત કરી ત્યારે બધાએ તૈયાર થયા છે. સૌને કહ્યું છે કે બધાએ સરસામાન ગાડામાં રથમાં ગોઠવો અને આપણે પ્રભાસ જવાનું છે. આ રીતે સૌને તૈયારી કરવાની આજ્ઞા કરી અને આ બાજુ ઉદ્ધવજી મહારાજને સમાચાર મળ્યા ત્યારે ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાસે આવી ચરણ વંદના કરી અને ભગવાનને કહ્યું છે કે હે પ્રભુ, આપ તો બ્રાહ્મણોના શાપને નિમિત્ત બનાવી યદુકુળનો નાશ કરીને સ્વધામ પધારશો, પણ હે પ્રભુ, હું તમારી વિનંતી કરું છું કે હું તમારો વિયોગ સહન નહીં કરી શકું, માટે આપ પણ મને સાથે લેતા જાઓ. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, મેં પૃથ્વીનો ભાર ઉતાર્યો છે, બાકી રહેલા યાદવોને પણ બ્રાહ્મણોના શાપથી હું નાશ કરીશ. આજથી સાતમે દિવસે આ દ્વારિકા નગરી છે એને સમુદ્ર બોળી દેશ. હું પણ આ પૃથ્વીને છોડીશ એટલે આ ધરતી ઉપર કળિયુગનું સામ્રાજ્ય થશે, લોકો પાપની અંદર પ્રવૃત્ત થશે. માટે તમે આ ઘર છોડી અને બદ્રિકાશ્રમની અંદર જાઓ. આવી જ્યારે ભગવાને એમને આજ્ઞા કરી છે એ વખતે ઉદ્ધવજી મહારાજે બે હાથ જોડી અને દિવ્ય જ્ઞાનની યાચના કરી છે.
त्यागोयम् दुष्करो भूमन् कामानाम् विषयात्मभिः सूतराम् त्वयि सर्वात्मन् अभक्तैरिति मे मतिः अभक्तैरिति मे मतिः। हे प्रभु, तमे मने घर संसार छोड़वानी वात तो करी, पण हूँ तो अहंता अने ममता मा गड़ा डूब बनेलो छूं। आ घर संसार छोड़वो बहु मुश्किल छे, माटे तमे ज्ञान रूपी कुहाड़ा थी मारी अमता अहंता अने ममता रूपी दोरी ने कापी नाखो। आ रीते जारे भगवान ने प्रार्थना करी त्यारे भगवाने उद्धवजी ने माध्यम बनावी मने अने तमने सौने अद्भुत संन्यास धर्मनो उपदेश आप्यो छे। भगवान कहे छे, आत्मनो गुरुरात्मैव पुरुषस्य विशेषतः यत् प्रत्यक्षानुभानाभ्याम् श्रेयो वावनुविन्दते श्रेयोशावनुविन्दते। एक अद्भुत बात भगवान श्री कृष्ण आत्मनो गुरु आत्मैव, मनुष्य पोते ज पोताना गुरु बनवो जोईए तो ज ए मोक्ष गति ने प्राप्त करी सके, नहींतर क्यारे मोक्ष ने प्राप्त करी सकतो नथी। पोते ज पोतानो गुरु बने तो आ वस्तु शक्य बने। हवे आपणे आपणा गुरु बन्या छी, संतो तो घणा गुरु करी राख्या छे, आ स्वामी आपणा गुरु न आ गुरु न आ गुरु, पण आत्मा हूँ ज्यां सुधी मारो गुरु नहीं बनो ने त्यां सुधी हूँ उद्धार नहीं पामी सको। केम? तो के संत रूपी गुरु ए तो आपने धर्म नो उपदेश आपे, पण ए धर्म नो हूँ केटलो पालन करूं छूं ए कोण जुए हूँ खुद जुई सको। संतो कहे पाप क्रिया क्यारे करवी नहीं, पाप थकी बचता रहूं, पण आपणे अंधारा मां खूणा मां एकांत स्थळ मां जईने खोटू करी आवी तो ત્યાં આ સંતરૂપી ગુરુ બચાવવા આવશે? નહીં આવે, ત્યાં કોણ બચાવશે? હું સ્વયં આત્મા જ જો પોતે ગુરુ બન્યો હશે ને પોતાનો, તો એ તરત કહેશે, હવે ભાઈ વોટ આર યુ ડુઈંગ, હે શું કરે છે આ? આ તને યોગ્ય નથી, આ પાપમય ક્રિયા છે, કરાય નહીં। આત્મા જ જ્યારે પોતાનો ગુરુ બને ત્યારે ક્ષણે ક્ષણે એને પાપ કરતા અટકાવી શકે, તો એ જીવાત્મા ક્યારે ખોટું કામ ન કરે ને એ ઉદ્ધારને પામે છે। કઈ ભક્તિ સંબંધી કાર્ય કરવું હોય, સંતો તો કે પાઠ પૂજા કરજો, માળા ધ્યાન ભજન કરજો, આપણે હાય પાડી દીધી, પણ પછી કરી કે નથી કરતા એ કોણ જુએ છે? જ્યાં સુધી પોતે જ પોતાનો ગુરુ નહીં બની શકે ત્યાં સુધી ક્યારે સત્સંગમાં આગળ પણ નહીં વધી શકાય અને ભગવાનના ચરણ સુધી પણ નહીં પહોંચી શકાય। અને એમાંય અત્યારે તો જે વાતાવરણ છે કળિયુગી વાયરો, એની અંદર તો હરેકે પોતાના ગુરુ બનવું જ પડશે। પોતે પોતાના ગુરુ બનશે તો ધર્મમાં રહેવાશે, તો એનાથી આ ભક્તિ થશે, સત્સંગ થશે, તો ભગવાનની ઉપાસના થશે। પણ જો પોતે જ પોતાનો ગુરુ નહીં બને ને તો આ સંત માત્ર માર્ગદર્શન કરી શકશે, પણ એ જીવ પાસે કરાવી નહીં શકે। એ કરવું તો જીવને ખુદને પોતાને પડે છે, માટે સૌએ પોતાના ગુરુ બનવું, પોતે ગુરુ બનશે તો ચોક્કસ ભગવાન સુધી પહોંચી શકશે। એમ કહી અને કહ્યું છે કે આ જગતની અંદરથી બધી જગ્યાએથી મોહનો ત્યાગ કરો, ક્યારે પણ બીજાના દોષનું ગ્રહણ ન કરો, જગતની વસ્તુ માત્રમાંથી સાર સાર એટલે કે જે ગુણ છે એ ગ્રહણ કરવા, તો આ જીવ છે ને એ આ જગતની અંદર પણ સુખી થઈ શકે। એમ કહી અને એમને દત્તાત્રેય ભગવાનની કથા સંભળાવી છે કે દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા, દરેકમાંથી ગુણનું ગ્રહણ કર્યું અને પોતાના અવગુણનો ત્યાગ કર્યો છે। ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે હે ભગવાન, એ દત્તાત્રેય ભગવાને કયા કયા 24 ગુરુ કર્યા અને એમાંથી કયા કયા ગુણની પ્રાપ્તિ થઈ, શું શું જ્ઞાન મેળવ્યું એ તમે મને સંભળાવો। એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, એક સમય અવધૂતના વેશની અંદર વિચરતા વિચરતા દત્તાત્રેય ભગવાન આપણા પૂર્વજ યદુ રાજાને મળ્યા છે। યદુ રાજાએ જોયું તો જંગલની અંદર વિચરણ કરનારો એક અવધૂત યોગી
પણ એની મસ્તી હતી કેવી કે જાણે કેને હાચા સુખનો ખજાનો મળી ગયો હોય ને એમ અલમસ્ત યોગીનું જીવન જીવનારો એ સાધુ પુરુષ એની આવી મસ્તી જોઈ હે મોજ જોઈ અને યદુરાજાએ પ્રશ્ન કર્યો કે હે મહાત્મન હું જોઉં છું કે તમારી પાસે એક પણ વસ્તુ નથી કોઈ પણ પ્રકારની સુવિધા નથી છતાંય પણ તમે અતિશય આનંદની અંદર અલમસ્ત બનેલા છો મસ્ત બની અને તમે ફરો છો અરે આ લોકની અંદર માણસો સુખી થવા માટે અનેક પ્રકારની સુવિધાઓ વસાવે ઘણા બધા સુખ સાધન વસાવે છતાંય પણ માણસ સુખી નથી થઈ શકતો એ તો હંમેશા કામ ક્રોધ લોભ મોહ માયા આશા તૃષ્ણા ઈર્ષા અદેખાય આ બધાય દોષોને કારણે દુખી થાય છે આવું જગત છે ને આ જગતની વચ્ચે તમે આટલા બધા આનંદમાં વિચરણ કરો આનું કારણ શું આવો પ્રશ્ન કર્યો ત્યારે દત્તાત્રેય ભગવાને કહ્યું કે હે રાજન મેં મારી બુદ્ધિથી 24 ગુરુ કર્યા છે અને એ ગુરુઓ પાસેથી મેં સદબોધ ગ્રહણ કર્યો છે મારામાં જેટલા કઈ દોષ હતા એનો ત્યાગ કર્યો અને હવે હું જીવન મુક્ત બની અને આનંદમાં પૃથ્વી ઉપર વિચરણ કરું છું યદુરાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન એ કયા કયા 24 ગુરુ અને એમ તમે એમની પાસેથી શું જ્ઞાન મેળવ્યું આપ કૃપા કરીને મને કહો ત્યારે દત્તાત્રેય ભગવાન પોતાના 24 ગુરુઓના નામ બતાવે છે પૃથ્વી વાયુ આકાશમ આપો અગ્નિશ્ચંદ્રમા રવિ કપોતો જગર સિંધુ પતંગો મધુક્રુદ ગજ મધુહા હરિણો મીન પિંગલા કુરરોર્ભક કુમારી સરંત સર્પ ઉર્ણનાભિ સુપેશકૃત આ 24 મારા ગુરુ છે એમાં પેલા નંબરમાં પૃથ્વી આ પૃથ્વીને ગુરુ કરી અને એની પાસેથી મેં એક ક્ષમા રૂપી ધર્મ શીખ્યો છે પૃથ્વીનું બીજું નામ જ ક્ષમા છે કે એને માણસો ગમે એટલું દુઃખ આપે એના ઉપર આપણે રહીએ છીએ આપણો ભાર મૂકીએ છીએ આપણે એ પૃથ્વીને ખેડીએ છીએ એની અંદર ખાડા કરીએ છીએ એના ઉપર ગમે એવો કચરો નાખીએ છીએ ગમે એમ કરીએ છતાંય પણ ધરતી ક્યારે દુઃખ લગાડતી નથી અને આપણને દુઃખી નથી કરતી ગમે એટલું દુઃખ આપે ને ધરતી હંમેશા દુઃખ આપનારને ક્ષમા આપે છે આ ક્ષમા રૂપી બહુ મોટો ગુણ એ મેં પૃથ્વી થકી શીખ્યો છે કે આપણને ગમે એટલું દુઃખ આપે ને બસ એને ક્ષમા આપી દેવી આપણે જો ક્ષમા આપી દેતા શીખશો ને તો આપણે ક્યારે દુખી નહીં થાય આ એક પૃથ્વી પાસે શીખ્યો બીજો ગુરુ કર્યો વાયુને એની પાસેથી નિસ્પૃહતા શીખી છે કારણ કે વાયુ જે પવન છે એની અંદર સુગંધ અને દુર્ગંધ આવે અને જાય પડી ક્યારે પકડીને રાખતો નથી એમાં આસક્ત નથી બનતો એમ જ્ઞાની પુરુષોએ આ જગતની અંદર વિચરણ કરતા રહેવું જોઈએ પણ ક્યારે કોઈ પણ એક જગ્યાએ એને બંધાઈને આસક્ત બની અને રહેવું જોઈએ નહીં અને આ જગતની અંદર ક્યાંય આસક્ત ન રહેવું એવો ગુણ વાયુ થકી શીખ્યો છે ત્રીજા ગુરુ કર્યા આકાશને અને એની અંદરથી મેં નિર્લિપ્તતાનો ગુણ શીખ્યો છે કે આકાશની અંદર બીજા 4 ભૂત રહેલા છે છતાંય પણ 4 ભૂતની ઉપાધિ એ આકાશને અડતી નથી એના થકી નિર્લેપ રહે છે એમ સાધુ પુરુષોએ આ જગતના વિષય થકી નિર્લિપ્ત રહેવું જગતના વિષયનો ક્યારે પણ પાસ લાગવા દેવો નહીં વળી જળને ગુરુ કર્યા એના થકી હું સ્વચ્છતા મધુરતા તીર્થરૂપતા આવા બધાય ગુણ શીખ્યો છું કે જળ છે હંમેશા સ્વચ્છ રહે છે એમ સાધુ પુરુષોએ હંમેશા સ્વચ્છ રહેવું પવિત્ર રહેવું આવો સાધુનો સ્વભાવ રાખવો એવું જળ થકી શીખ્યો અગ્નિને ગુરુ કરીને એના થકી શીખ્યો કે સારું નરસું શુદ્ધ અશુદ્ધ જે કંઈ નાખવામાં આવે એ બધું બળીને ભસ્મીભૂત થઈ જાય એમ જીતેન્દ્રિય જે પુરુષ હોય એને સારું નરસું ગમે એવું જમવા મળે ને બસ આ તો અગ્નિની અંદર હવન થાય છે એમ માની જે કંઈ મળ્યું સારું નરસું એ જમી લેવું પણ એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે આ આવું આ આમ તેમ એમ કોઈ પણ પ્રકારનો કોઈ શબ્દ ઉચ્ચારવો નહીં
વળી એજ અગ્નિ થકી બીજો પણ હું શીખ્યો છું કે અગ્નિ નો જેવો આકાર હોય લાંબો ટૂંકો વાંકો ચૂંકો એની જેમ જ એની અંદર અગ્નિ રહેલો જેમ લાકડાનો આકાર હોય એની જેમ જ એની અંદર અગ્નિ એક રૂપપણે બનીને રહેલો છે એવી જ રીતે આ આપણો આત્મા છે એનો કોઈ આકાર નથી અગ્નિની જેમ એનો કોઈ આકાર નથી પણ એ આપણા શરીરની અંદર રહેલો છે શરીરનો આકાર છે પણ આત્માનો કોઈ પણ પ્રકારનો આકાર નથી એ આત્મા છે અગ્નિની જેમ સદાયને માટે એક સ્વરૂપે રહેલો છે એવું જ્ઞાન મને આ અગ્નિ થકી થયેલું છે વળી ચંદ્રને ગુરુમાં ગુરુ બનાવી અને હું શીખ્યો છું કે જેમ ચંદ્ર વધતો અને ઘટતો રહે છે પણ વસ્તુતઃ ચંદ્ર નથી વધતો કે ઘટતો બસ માત્ર એની કળા છે ને એ જ વધે અને ઘટે છે એમ ઉપરથી આપણી બાલ્ય અવસ્થા યુવા અવસ્થા વૃદ્ધા અવસ્થા આ બધું દેખાય છે માત્ર શરીરનો ભાવ છે પણ આત્માની અંદર આ માયલો કોઈ વિકાર લાગુ પડતો નથી આત્મા તો હંમેશા એક ભાવ રૂપે જ રહે છે આવી રીતે ચંદ્ર થકી શીખ્યો પછી સૂર્ય હોલો અજગર સમુદ્ર પતંગિયું ભમરો હાથી મધમાખી હરણ માછલી વેશ્યા સમડી બાળક કે કુમારી કન્યા બાણ બનાવનારો લુહાર સર્પ કરોડિયો ઈયળ આ સૌ કોઈને ગુરુ બનાવી અને એ બધાયમાંથી ભગવાન કહે છે કે હું ગુણ શીખ્યો છું અને બધાયમાંથી એટલા બધા ગુણ ગ્રહણ કર્યા કે મારા દોષ હતા ને આપોઆપ બધા છૂટી ગયા ને હું ગુણથી ભરાઈ ગઈ અને ગુણથી ભરાણો એટલે મારી દ્રષ્ટિ દિવ્ય બની ગઈ હવે મને જગતમાં કોઈ દુખી કરનાર નથી હું ક્યારે આ જગતમાં દુખી નથી થતો માટે જેને પણ સુખી થવું હોય દિવસે ને દિવસે આગળ વધવું હોય એને બધાયમાંથી સાર સાર ગ્રહણ કરવો ગુણ ગ્રહણ કરવા પણ ક્યારે કોઈનો અવગુણ ગ્રહણ કરવો નહીં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ આ રીતે આપણા પૂર્વજ યદુરાજાએ દત્તાત્રેય ભગવાન પાસેથી ઉપદેશ સાંભળી વૈરાગ્ય અને વિવેક રૂપી સંપત્તિ પામી અને પોતે આ લોકનો ત્યાગ કરી અને અંતે ભગવાનના પરમ પદને પામ્યા છે માટે હે ઉદ્ધવ તમે પણ આ જગતમાંથી સર્વ પ્રકારે આસક્તિને છોડી અને ભગવાનના શ્રી ચરણારવિંદને વિશે જ તમારી આસક્તિ કરો કારણ કે હે ઉદ્ધવ ન રોધયતિ માં યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમા યમાહ યથા વરુંદે સત્સંગ સર્વ સંગા પહોહિ માં હે ઉદ્ધવ સત્સંગનો ખૂબ મહિમા છે કારણ કે યોગ સાંખ્ય ધર્મ સ્વાધ્યાય તપ ત્યાગ ઇષ્ટાપૂર્ત દક્ષિણા વ્રત યજ્ઞ વેદના મંત્રો તીર્થ દાન યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અનેક પ્રકારના સાધન કરે પણ એ સાધન કરનારો મને વશ કરી શકતો નથી પણ એક કોઈ સત્સંગ કરે ને તો સત્સંગ કરવાથી હું વશીભૂત બની જાઉં માટે હે ઉદ્ધવ તમે સાચા સંતોનો સમાગમ કરો એ સંતનો સમાગમ કરશો તો શું થશે તો બતાવ્યું કે જીવના હૃદયમાં અનાદિ કાળથી એક વાસના પડી છે સંતનો સમાગમ કરવાથી વાસના તત્કાળ બળીને ભસ્મીભૂત થઈ જશે પરિણામે હૃદય ચિત્ત નિર્વાસનિક બનશે અને નિર્વાસનિક બનેલું હૃદય હે ઉદ્ધવ એની અંદર હું નિવાસ કરીને રહું છું એ હૃદયની અંદર મારા વિશે પ્રેમ જાગે છે અને નિર્વાસનિક થવા માટે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી માટે સાચા પુરુષોનો સંગ કરો આ સંતનો જો સમાગમ થશે ને તો જીવને પ્રભુ પદની પ્રાપ્તિ થશે ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવની આગળ સંતનો ખૂબ મહિમા બતાવ્યો છે
અરે સંત છે ને એ તો મારું હૃદય છે, સાધવો હૃદયમ મહ્યમ, કે આ સંત છે ને એ તો મારું હૃદય છે. માટે હે નારદ, આ પરમ હિતકારી જે સંત છે ને એનો તમે કાયમ સમાગમ કરો. આ જગતની અંદર ઘણા બધા જીવાત્માઓ આપણા ઉપર ઉપકાર કરતા હોય, પણ એમાં કંઈક ને કંઈક સ્વાર્થ હોય. મા બાપ પણ દીકરા દીકરીઓ ઉપર ઉપકાર કરે છે, પણ એને મનમાં થોડોક તો સ્વાર્થ હોય કે દીકરા દીકરીઓ મોટા થાય ને ત્યારે અમારી સાર સંભાળ રાખે, અમને પાડે, આટલી પણ એના હૃદયની અંદર સ્વાર્થ વૃત્તિ હોય. શેઠ હોય ઈ કોઈ નોકરને કઈ મદદ કરે તો એને કઈક સ્વાર્થ હોય, શિક્ષક વિદ્યાર્થીને ભણાવે એને સ્વાર્થ હોય, બધાય ઉપકાર કરે છે, પણ કઈક ને કઈક સ્વાર્થ હોય. પણ આ જગતમાં એક પાત્ર એવું છે સંત, કે એને બિલકુલ સ્વાર્થ નથી હોતો, એ નિસ્વાર્થ ભાવે જીવ ઉપર ઉપકાર કરે છે. એટલા માટે એ સંતને પરમ હિતકારી કહ્યા છે બ્રહ્માનંદ સ્વામીએ. સંત પરમ હિતકારી, જગતમાંહી સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પેતે, પ્રભુ પદ પ્રગટ કરાવત પેતે, બ્રહ્મ મીટાવત ભારી, બ્રહ્મ મીટાવત ભારી જગત માય, સંત પરમ હિતકારી જગત માય, સંત પરમ હિતકારી. સકળ જીવન પર પરમ કૃપાળુ, સકળ જીવન પર હરિ સમ સબ દુઃખ હારી, હરિ સમ સબ દુઃખ હારી જગત માય, સંત પરમ હિતકારી જગત માય, સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સ્વામી કહે આ સંત કેવા હિતકારી છે, એનો કોઈ સમાગમ કરે ને તો શું થાય. પ્રભુ પદ પ્રગટ આવત પ્રીતિ, ભગવાનના ચરણાર વિંદમાં આપણને પ્રીતિ કરાવે છે આ સંત. અને આ જીવને તો જગતની અંદર ઘણા બધા ભ્રમ હોય, આ બધી ભ્રમ જાળ છે ને એના થકી આ સંત છે ને એ જીવને છોડાવે છે. કાળ કર્મ અને માયાના બંધન થકી પણ આ સંત છે ને એ છોડાવે, એવા સંત પરમ કૃપાળુ. એના ઉપર સકળ જીવન પર બધાયને વિશે સમભાવ રાખી બધાયનું પરમ હિત કરનારા આ સંત છે. અરે કેવી ઉપમા આપી, હરિ સમ સબ દુઃખ હારી લો. ભગવાનને શરણે કોઈ જાય અને એનું દુઃખ ટળી જાય ને, એમાં આ સંતને શરણે કોઈ જાય ને તો આ સંત પણ એવા સમર્થ છે કે જીવનું ભગવાનની પેઠે દુઃખ ટાળી નાખે, એવા સંત કૃપાળુ છે. અને એ સંત કેવા હોય, એની ક્રિયા કેવી હોય એ હવે બ્રહ્માનંદ સ્વામી બતાવે છે.
ત્રિગુણતીતપેરન તન ત્યાગે ત્રિગુણતીતપેરન તન ત્યાગે પ્રેત જગત સે ન્યારે પ્રેત જગત સે ન્યારે જગત માય સંત પરમ હિતકારી જગત માય સંત પરમ હિતકારી સદન કે સોબત આનંદ સંતન કે સોબત મિલતા હૈ પ્રગટ મુરારી મિલતા હૈ પ્રગટ મુરારી જગત માય સંત પરમ હિતકારી જગત માય સંત પરમ હિતકારી જગત માય સંત પરમ હિતકારી સંત પરમ હિતકારી સંત પરમ હિતકારી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ સંત છે ને સમસ્ત જીવ ઉપર હિત કરનારા છે ઉપકાર કરનારા છે માટે એવા સંતનો સંગ કાયમ કરવો જોઈએ એવા સંતનો સંગ કરવાથી મનની અંદર રહેલી આસક્તિ આપો આપ તૂટે છે કેમ તો કે સંતનો સંગ કરવાથી સંત પાસે જવાથી સંત ક્યારે પણ જગતના વિષયની વાત નથી કરતા ભગવાન ના જ સુખની વાત કરે છે જીવનો જે મન છે એ જગતની અંદર પંચ વિષયમાં લાગેલું હોય એમાંથી તોડાવી અને પ્રભુના સુખની અંદર આસક્તિ કરાવે આ એક સાચા સંત એનો સંગ કરે અને ભગવાનને વિશે અપાર પ્રેમની પ્રાપ્તિ થાય છે માટે હે ઉદ્ધવ એવા સંતનો સમાગમ કાયમી તમે રાખજો આ રીતે ઉદ્ધવજીને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે પછી બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી ત્યારે ઉદ્ધવજી મહારાજે સજળ નેત્રે વારંવાર પ્રભુને નમસ્કાર કર્યા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ચરણમાંથી પાદુકા ઉતારી અને આપીને કહ્યું કે હે ઉદ્ધવ આ પાદુકાને લઈ અને તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ ત્યાં કને મારા દિવ્ય જ્ઞાનનું તમે જતન કરજો મારું સ્મરણ ભજન કરજો જ્યારે ધરતી ઉપર કળિયુગનું સામ્રાજ્ય સ્થપાશે ત્યારે હું ફરીથી અવતાર ધારણ કરીશ અને એ વખતે તમે પણ જન્મ ધારણ કરી અને એક સંપ્રદાયની સ્થાપના કરજો આપણે ધર્મનું પ્રવર્તન હજી પણ ધરાતલ ઉપર કરવાનું છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આદેશ કર્યો ઉદ્ધવજી મહારાજ ત્યારે જ ભગવાનને પરિક્રમા કરી અને બદ્રિકાશ્રમ તરફ રવાના થયા છે સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન આ બાજુ ભગવાનની આજ્ઞાથી યાદવોએ પોતપોતાના હથિયારો બધે ગાડામાં ભરી હથિયાર આ ગાડા અને રથ તૈયાર કર્યા છે અને સૌ કોઈ સાથે મળી અને આવ્યા છે પ્રભાસ ક્ષેત્રમાં તીર્થની અંદર સ્નાન કરી બ્રાહ્મણોને દાન કર્યા છે સમુદ્ર કિનારે બેસી અને ભોજન કર્યું છે પણ સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન બ્રાહ્મણોના શાપને કારણે યાદવોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ
અને એને કારણે તીર્થ ક્ષેત્રમાં આવી અને યાદવોએ દારૂનું પાન કર્યું. દારૂના નશામાં ચકચૂર બન્યા વિવેક ભૂલાણો પાગલ માણસની જેમ અંદરો અંદર મસ્કરી કરવા લાગ્યા છે. અને મસ્કરી કરતા કરતા ઝઘડો થયો અને ઝઘડો ક્યારે યુદ્ધમાં પરિણમી ગયો ખબર ન પડી. અને ક્રોધમાં ને ક્રોધમાં ગાડામાં ને રથમાં રહેલા બધા હથિયાર છે હાથમાં ધારણ કરી તલવાર ભાલા બરછી ગદા બાણ અને ધનુષ વડે અરસપરસ યુદ્ધ કરવા લાગ્યા અને યાદવો કપાઈ કપાઈ અને મરવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, યુદ્ધ કરતા કરતા અસ્ત્ર અને શસ્ત્ર પણ ખૂટી ગયા પણ યાદવો હજી છે. કારણ કે 56 કરોડ યાદવો હતા, હવે એક પણ ઓજાર ન રહ્યો. ત્યારે અડખે પડખે જોયું તો સમુદ્ર કિનારે જે બ્રાહ્મણોના શાપ થકી એરકા નામનો ઘાસ ઉગ્યું હતું એ દેખાણું અને એને લઈ અને એના વડે યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે જેમ તલવાર કોઈને મારે અને મસ્તક ધડથી અલગ થઈ જાય એમાં એરકા નામનું ઘાસ કોઈને પ્રહાર કરે ને એનું માથું ધડથી અલગ થઈ જાય. આવી રીતે યાદવો કપાઈ કપાઈને મરવા લાગ્યા. બળરામજીએ જોયું, ખૂબ દુઃખ થયું, દોડીને આવ્યા સમજાવ્યા, પણ આજે બલરામના વાર્યા પણ યાદવો વર્યા નથી. અને ધીરે ધીરે કરતા 56 કોટી યાદવો કપાઈ અને મરણને શરણ થયા. ભગવાન શ્રી કૃષ્ણએ આ રીતે ધરતીનો ભાર હળવો કર્યો છે. આ દ્રશ્ય જોઈ બલરામજી મહારાજ ખૂબ ઉદાસ થયા. એકાંતમાં જઈ ધ્યાન લગાવી પોતે પણ દેહનો ત્યાગ કરી કાયમને માટે ભગવાનની સેવામાં જોડાઈ ગયા છે. બલરામજી પણ દેહ ત્યાગ કરી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ હવે વિચારે છે કે હું પણ આ લોકને છોડી અને મારા ધામની અંદર જાઉં. ભગવાન ચતુર્ભુજ રૂપ ધારણ કરી પીપળાના વૃક્ષને નીચે પોતાના જમણા સાથર પર ડાબો પગ મૂકી અને બેઠા છે. અને એ જ વખતે જરા નામનો પારાધી ત્યાંકને મૃગિયા કરતો કરતો આવ્યો. ભગવાનના ચરણમાંથી અતિશય કાંતિ નીકળતી હતી, તેજ નીકળતું હતું. એને જોઈ અને એ પારાધીને થયું કે કોઈ હરણ બેઠું છે ને એની આંખ ચમકી રહી છે. એમ વિચાર કરીને ત્યાં ઊભા ઊભા જ એણે એક બાણ ચલાવ્યું. બાણ સનસનાટ કરતો આવ્યો અને ભગવાનના ચરણને વીંધી અને છાતીની અંદર લાગ્યું છે. પારાધી દોડતો દોડતો આવ્યો અને જોયું તો દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના બાણે વીંધી નાખ્યું છે. આ જ્યારે જોયું પારાધીને અપાર દુઃખ થયું. વારંવાર દંડવત પ્રણામ કરીને ભગવાનની માફી માંગવા લાગ્યો. ભગવાને એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મારી ઈચ્છાથી જ આ થયેલું છે, છતાંય એને દુઃખ થયું. ભગવાને એને સદેહે જ સ્વર્ગની અંદર મૂકી દીધો છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, આ બાજુ ભગવાનનો સારથી દારૂક ભગવાનને શોધતો શોધતો આવ્યો અને જ્યાં જોયું તો ભગવાનના ચરણમાં ને છાતીમાં બાણ લાગેલું જોયું. ભગવાનનું ચતુર્ભુજ રૂપ જોયું અને ભગવાનના ચરણમાં પડી અને રુદન કરવા લાગ્યો છે. એ દારૂકના દેખતા જ ભગવાનનો દિવ્ય રથ આકાશની અંદર ઉડી ગયો છે. ભગવાને સારથીને કહ્યું કે હે દારૂક, તું શોક ન કર, તું દ્વારિકા જા અને ત્યાં જઈ અને સૌ કોઈને આ સમાચાર આપ કે યદુકુળનો સંહાર થયો, બલરામજીએ પણ દેહનો ત્યાગ કર્યો છે અને હવે હું પણ મારા ધામની અંદર ગમન કરીશ. આજથી 7મે દિવસે સમુદ્ર આખી દ્વારિકાને માત્ર મારા મંદિરને છોડીને આખી દ્વારિકાને પોતામાં બોળી દેશે. માટે સૌને કહેજો કે અર્જુનના આશ્રય તળે રહી અને સૌ ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જાય. આ રીતે દારૂકને વિદાય કરી ભગવાન શ્રી કૃષ્ણે આ લોકમાંથી પોતાની લીલા સંકેલી છે. આકાશની અંદર દેવતાઓ આવ્યા, દુંદુભીના નાદ કર્યા, ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ સ્વધામ સીધા પધારો. અને એ વખતે ભગવાને આ લોકમાંથી લીલા સંકેલી અને ભગવાન સદાયને માટે પોતાના ધામની અંદર સીધાવ્યા છે. પાછળથી દારૂક આવ્યો છે દ્વારિકામાં. ઉગ્રસેન વસુદેવ દેવકીને સમાચાર આપ્યા.
કૃષ્ણનો વિયોગ થતાં એમણે ત્યાં જ પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. રુકમણી ઇત્યાદિક જે પટરાણીઓ હતી એને પણ પ્રભુનો વિયોગ થયો એટલે એમણે પણ વિરહની અંદર પ્રાણનો ત્યાગ કર્યો. શેષ જે કંઈ બચ્યા હતા એ બધાએ અર્જુનની સાથે ઇન્દ્રપ્રસ્થ જવા માટે તૈયાર થયા. રસ્તાની અંદર કાબાઓ એટલે કે લૂંટારાઓ મળ્યા, એણે અર્જુનને લૂંટ્યો છે. કારણ કે આજે અર્જુન પણ નિસ્તેજ બની ગયો, એનું તેજ ભગવાન શ્રી કૃષ્ણએ આ લોકમાંથી લીલા સંકેલીને સ્વધામ ગમન કર્યું છે. એના થકી બચાવીને શેષ જે કઈ બચ્યા એને લઈ અને ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા. ત્યાં કને પાંડવોને કુંતાજીને આ સમાચાર આપ્યા ત્યારે એ પણ બધા હિમાલયની અંદર હાડ ગાળવા માટે નીકળી ગયા. કુંતાજીને પ્રભુનો વિયોગ થતા એમણે પણ શરીર છોડ્યું છે. આ રીતે સૌ કોઈ ભગવાનના વિરહની અંદર ઝૂરી ઝૂરી દેહનો ત્યાગ કરી અને અંતે ભગવાનના પરમ પદને પામેલા છે. ય એતદ દેવ દેવસ્ય વિષ્ણો કર્માણિ જન્મ ચ કીર્તયે શ્રદ્ધયા મર્ત્ય સર્વ પાપૈ પ્રમુચ્યતે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, ભગવાન દેવ ના પણ દેવ છે, સર્વનું કારણનું પણ કારણ જે આ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, એના જન્મથી આરંભી અને તિરોધાન સુધીના સ્વધામ ગમન સુધીના મેં તને ચરિત્રો સંભળાવ્યા. જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ ચરિત્રનું ગાન કરશે કે સાંભળશે એ મનુષ્ય સર્વ પાપૈ પ્રમુચ્યતે, બધી પ્રકારના પાપ થકી મુક્ત બની જશે, પરમ વિશુદ્ધ બની ભગવાનના પરમ પદને પામશે. ઇથમ હરેર ભગવતો રુચિરાવતાર વિજ્ઞાની બાલચરિતાનિ ચ સંતમાની અન્યત્ર ચેહ ચ શ્રુતાનિ ગૃણન મનુષ્યો ભક્તિમ પરામ પરમહંસગતૌ લભેત. ભગવાનની આ અદ્ભુત અવતાર લીલાઓ એને જો કોઈ શ્રદ્ધાપૂર્વક સાંભળશે, ગાશે કે એનું મનન કરશે, એને ભક્તિમ પરામ પરમહંસગતૌ લભેત, ભગવાનના પરમ પાદારવિંદને વિશે પરમ એકાંતિકી ભક્તિનું પ્રાપ્તિ થશે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે એકત્રિંશોધ્યાય સમાપ્તોયમ એકાદશ સ્કંધ. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી. અથ દ્વાદશ સ્કંધ રાજોવાચ સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશ વિભૂષણે કસ્ય વંશો ભવત પૃથ્વ્યામ એતદા ચક્ષ્વ મે મુને એતદા ચક્ષ્વ મે મુને. પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુદેવ, ભગવાન શ્રી કૃષ્ણે આલોકમાંથી પોતાની લીલા સંકેલીને સ્વધામ ગમન કર્યું, પછી આ ધરતી ઉપર કયા કયા રાજાઓ થયા, કોનો વંશ થયો અને હજી ભવિષ્યમાં પણ કયા કયા રાજાઓ થશે, એ કેવા થશે એ આપ બધું મને કહો. અને એ વખતે સુખદેવજી મહારાજે કહ્યું કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન કર્યું એના પછી છેલ્લે છેલ્લે જરાસંધના પુત્ર સહદેવનો વંશ આ ધરતી ઉપર ચાલ્યો, એમાં પુરંજય નામનો એક રાજા થશે હજી ભવિષ્યમાં, પરંતુ એનો મંત્રી શુનક નામનો મંત્રી એ રાજાને મારી અને પોતાનો પુત્ર પ્રદ્યોત એને ગાદી ઉપર સ્થાપશે. પછી પ્રદ્યોતનો વંશ ચાલશે, એમાં પાલક એના વિશાખયુપ એનો રાજક અને એનો નંદીવર્ધન નામના રાજાઓ થશે અને એનો વંશ કુલ મળીને 138 વર્ષ સુધી રાજ્ય કરશે. એમાં આગળ જતા મહાનદી નામનો રાજા થશે અને એનો પુત્ર નંદ નામે થશે, એ મહાબળવાન અને મહાપદ્મ નામની નિધિનો રાજા થશે. એક સંખ્યા છે, એકમ દશક સો હજાર દસ હજાર લાખ કરોડ દસ કરોડ અજબ ગજબ આ બધું આવે ને, એમાં મહાપદમાં આટલી બધી ધનરાશિનો ઈ અધિપતિ થશે, એનો બહુ મોટું રાજ્ય હશે, પણ ક્ષત્રિયોના વિનાશનો કારણ બનશે અને એ નંદરાજાનો વંશ 100 વર્ષ સુધી રાજ કરશે. આગળ એક ચાણક્ય નામનો બ્રાહ્મણ થશે, ઈ આ નંદ વંશનો નાશ કરી અને મૌર્ય વંશમાંનો એક ચંદ્રગુપ્ત એને ગાદી ઉપર બેસાડશે.
ને એના રાજ્યની અંદર અશોક નામનો રાજા થશે, એ રાજ્ય કરશે. એના પછી 8 યવન રાજા થશે અને એ રાજ્ય કરી ગયા પછી 10 ગોરાઓ આવી અને આ ભારતની ભૂમિ પર રાજ્ય કરશે. આવી રીતે ભવિષ્યની અંદર થનારા રાજાઓની બધી વાત સંભળાવી. પણ હે રાજન, આ બધાય રાજાઓ આચાર અને વિચારમાં મ્લેચ્છ જેવા હશે, કોઈ પણ પ્રકારના ધર્મનું પાલન નહીં કરે, દુષ્ટો હશે, સ્ત્રીઓ બાળકો ગાયો બ્રાહ્મણોને મારતા લેશ માત્ર પણ એ અચકાશે નહીં, બીજાની પત્ની બીજાનું ધન આ બધું હરી લેનારા હશે, ક્ષણમાં રાજી થઈ જશે, ક્ષણમાં ક્રોધ કરીને મારી કાપી નાખશે, પ્રજાને લૂંટશે, પ્રજાનું પોષણ નહીં કરે અપિતુ શોષણ કરશે. અને આ બધાય રાજાના શાસનકાળ દરમિયાન પ્રજા પણ બધી એવા જ ગુણોથી યુક્ત થશે, એટલે સર્વત્ર અધર્મ 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 વૃદ્ધિને પામશે. આમ જ્યારે સર્વત્ર અધર્મ વૃદ્ધિને પામશે અને ત્યારે ધરતી ઉપર કળિયુગ બરાબર ફૂલ્યો ફાલશે ને, અને ત્યારે કળિયુગને પૂર્ણ કરવા માટે ભગવાનનો અવતાર થશે કલ્કી રૂપે. સંભલગ્રામ મુખ્યસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃ ભવને વિષ્ણુ યશસઃ કલ્કી પ્રાદુર્ભવિષ્યતિ. ભવિષ્યની અંદર સંબલપુર નામના ગામમાં વિષ્ણુયશ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની ઘરે કલ્કી રૂપે ભગવાન અવતાર ધારણ કરશે અને દેવદત્ત નામના અતિ તીવ્ર વેગવાળા ઘોડા પર બેસી હાથમાં તલવાર લઈ અને આવા દુષ્ટ બનેલા પુરુષોનો નાશ કરશે. અને એ વખતે જેટલા જેટલા આતતાઈ હશે અધર્મી પુરુષો એ બધાએ નાશ પામી જશે. શેષ જે કંઈ સજ્જન પુરુષો બચ્યા હશે ને એને ભગવાનના શ્રી અંગનો સ્પર્શ થશે, અથવા તો ભગવાનના અંગને સ્પર્શેલો વાયુ એ આખાએ ભૂમંડળ ઉપર ફરશે અને ભગવાનનો સ્પર્શ પામેલો વાયુ આ ધરતી ઉપરથી કળિયુગને નાબૂદ કરી અને ફરીથી સતયુગની સ્થાપના કરશે. અને ત્યારે આ એક ચોકડી પૂર્ણ થશે અને ફરીથી સતયુગનો પ્રારંભ થશે. આવી રીતે સુખદેવજી મહારાજે ભવિષ્યની અંદર કળિયુગનું જે વાતાવરણ છે, કળિયુગના ધર્મોની બધી વાત કરી. ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન, જો આવું વાતાવરણ થશે તો કળિયુગની અંદર જીવને કોઈ ઉપાય નહીં રહે કે ભગવાનના ચરણ સુધી પહોંચી શકે. હે ગુરુદેવ, કળિયુગની અંદર એવો કોઈ ઉપાય ખરો કે જેથી કરી અને જીવ ભગવાનના શ્રી ચરણ સુધી પહોંચી શકે? અને એ વખતે સુખદેવજી મહારાજે કહ્યું છે કે હે રાજન, કલેર દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણઃ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગઃ પરમ વ્રજેત. કળિયુગની અંદર અનેક અવગુણો રહેલા છે, દોષથી ભરપૂર છે કળિયુગ. પણ એ કળિયુગની અંદર એક મોટો ગુણ છે, કયો? તો કે કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગઃ પરમ વ્રજેત. આ કળિયુગની અંદર માત્ર ને માત્ર જો કોઈ ભગવાનનું ભજન કરશે, ભગવાનના કીર્તનોનું ગાન કરશે, ભગવાનનું નામ સ્મરણ કરશે ને, તો પણ એને સતયુગની અંદર કોઈ યજ્ઞ કરતા હતા, ત્રીજામાં મોટા મોટા પૂજા કરતા હતા, દ્વાપરની અંદર ગમે એવા વ્રત તપ કરતા હતા, એને જે ફળની પ્રાપ્તિ થતી હતી ને, કલૌ તદ હરિ કીર્તનાત, કળિયુગની અંદર માત્ર ને માત્ર ભગવાનનું નામ સંકીર્તન થવાથી મળશે. માટે હે રાજન, આ કળિયુગ છે ને એ તો ચારે ચાર યુગમાં સૌથી શ્રેષ્ઠ યુગ છે, કારણ કે આ કળિયુગમાં જેટલું કલ્યાણ સરળ છે એવું તો કોઈ યુગની અંદર નથી. અરે સતયુગમાં શું કરવું પડતું તું? દ્વાપર અને ત્રેતામાં કેટલી કેટલી સાધના કરવી પડતી હતી, સાંભળ. અને સંભળાવે છે કૃતયુગ સબ યોગી વિજ્ઞાની, હરિ હરિ ધ્યાન તરહિ ભવ પ્રાણી, હરિ હરિ ધ્યાન તરહિ ભવ પ્રાણી, ત્રેતા વિવિધ જ્ઞાન વિવિધ જગ્ઞ નર કરહી, પ્રભુ હિમ સમર્પી કર્મ ભવ તરહી,
प्रभु ही समर्पी कर्मा भवत रहि कृतयुग तब जोगी विज्ञानी કૃતિયુગ એટલે કે સત્યયુગ સતીયુગની અંદર જો ભગવાન સુધી પહોંચવું હોય તો શું કરવું પડતું યોગની સાધના કરવી પડતી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને પછી સમાધિની અંદર જાય અને તોય એને ભગવાનની પ્રાપ્તિ થાય કે ના પણ થાય ત્રેતાયુગની અંદર વિવિધ યજ્ઞ બહુ બધા ખર્ચા કરીને મોટા મોટા યજ્ઞ કરે અને યજ્ઞનું થકી જે કંઈ યજ્ઞ રૂપ કર્મ છે એ બધું એ ભગવાનને ચરણે સમર્પિત કરી દે ત્યારે એને ભગવાનની પ્રાપ્તિ થતી આટલું બટું મોટું સાધન આટલો ઉદ્યમ કરવો પડતો હતો દ્વાપરની અંદર પણ બહુ બધા ઉપચારો વડે ભગવાનની પૂજા કરવામાં આવતી ત્યારે ભગવાનની એને પ્રાપ્તિ થતી અરે દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા નર ભવતરહી ઉપાયન દૂજા નર ભવતરહી ઉપાયન દૂજા કલયુગ કેવલ હરિ ગુણ ગા કલયુગ કેવલ હરિ ગુણ ગા ભાવત નર પાવહિ ભવતા ગાવત નર પાવહિ ભવતા કૃતયુગ સબ જોગી વિજ્ઞાની કેવળ હરિના ગુણનું ગાન કરવામાં આવે ને તો પણ જીવાત્માને એ ગતિની પ્રાપ્તિ થાય છે આ કળિયુગની કેટલો મોટો ગુણ છે એટલા માટે સુખદેવજી મહારાજ કે હે રાજન કૃતાદિસુ પ્રજા રાજન કલા વિચ્છંતિ સંભવમ કલૌ ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણ અરે કળિયુગની અંદર તો બધાય જીવાત્માઓ ભગવાન પરાયણ થશે કેમ એક તો કળિયુગની અંદર ભગવાનનો અવતાર પણ થશે અને એ ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પધાર્યા સંતો એમની સાથે આવ્યા અને આજે આપણે જોઈએ છીએ કે કળિયુગની અંદર પણ જીવાત્માઓ ભગવાન પરાયણ બન્યા છે ભક્તો આજે મારે ને તમારે મોટા કોઈ સાધન કરવાની જરૂર નથી માત્ર ને માત્ર એક ભગવાનનું નામ સ્મરણ એમાં જો વિશ્વાસ આવી જાય અને વિશ્વાસપૂર્વક ભગવાનનું નામ ભજન થાય ને તો આ જીવ ભગવાનના પરમ પદ સુધી પહોંચી જાય આવો અદ્ભુત કળિયુગનો મહિમા પણ ગાયો છે અને આવી રીતે સુખદેવજી મહારાજને જે કંઈ રાજા પરીક્ષિતે ભવિષ્યમાં થનારા રાજાઓ વિશે એક પ્રશ્ન કર્યો તો એની વાત બતાવી અને હવે સુખદેવજી મહારાજ અંતિમ ઉપદેશ આપે છે રાજા પરીક્ષિતને કે હે રાજન ત્વં તુ રાજન મરિષ્યેતિ પશુ બુદ્ધિમ ઇમાં જહિ ન જાતઃ પ્રાગ ભૂતોદ્ય દેહવત્વમ ન નંક્ષ્યતિ દેહવત્વમ ન નંક્ષ્યસિ
હે રાજન, હવે તું પશુ બુદ્ધિ નો ત્યાગ કરી દે. કઈ પશુ બુદ્ધિ? તો કે હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ રૂપ જે પશુ બુદ્ધિ છે ને, એનો તું ત્યાગ કરી દે. કારણ કે જ્યારે આ શરીર નતું ત્યારે પણ તું હતો, જ્યારે આ શરીર દેખાય છે ત્યારે પણ તું છે, અને જ્યારે આ શરીર નહીં રહે ને ત્યારે પણ તું રહીશ. કારણ કે તું શરીર નથી, તું આત્મા છે. માટે મરી જઈશ એવી પશુ બુદ્ધિ નો તું ત્યાગ કરી દે. આ આત્મા છે એ તો અજર અમર છે, એ ક્યારે જન્મતો નથી, વૃદ્ધિ નથી પામતો, એ કોઈ પણ પ્રકારના વિકારને ક્યારે પામતો નથી, મરતો નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. શરીર કદાચ હણાઈ જાય, નાશ પામી જાય, છતાંય પણ એની અંદર રહેલો આત્મા ક્યારે નાશ પામતો નથી, એ મરતો નથી. માટે હું મરી જઈશ એવી પ્રકારની બુદ્ધિનો તું ત્યાગ કરી દે. સુખદેવજી મહારાજે આવો અંતિમ ઉપદેશ આપ્યો. કથાને હવે આપણે ઠેઠ પ્રારંભની સાથે લિંક કરવાની છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સુત પુરાણીને શૌનક ઇત્યાદિ એ પ્રશ્ન કર્યો, તો ત્યારથી આ ભાગવત ગંગાનો પ્રવાહ ચાલુ થયો. સુત પુરાણી શૌનકને કહે છે કે હે શૌનક, સુખદેવજી મહારાજના મુખ થકી આ ભાગવત રૂપી અમૃતનું પાન કરી અને રાજા કૃતકૃત્ય થઈ ગયા અને એને મનમાંથી મૃત્યુનો ભય કાઢી નાખ્યો છે. કારણ કે એ પોતે હવે જીવન મુક્ત બની ગયા, એને મૃત્યુનો બિલકુલ ભય નથી રહ્યો. એટલે બે હાથ જોડી અને સુખદેવજી મહારાજને કહે છે, સિદ્ધોસ્મ્યની ગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. હે ગુરુદેવ, સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ. હે ગુરુદેવ, તમે તો મને અનુગૃહિત કર્યો. અરે ખાલી અનુગૃહિત નહીં, તમે તો મને સિદ્ધ કરી દીધો, સિદ્ધ દશાને પમાડી દીધો. આપ અપાર કરુણાની મૂર્તિ છો, એટલા માટે જ શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. શું કીધું? અનાદિ એવા ભગવાન શ્રી હરિનો તમે મને શ્રવણ કરાવ્યો. કેનું શ્રવણ કરાવ્યું? ભાગવતનું નહીં હો. હા, શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. તમે અનાદિ હરિનો મને શ્રવણ કરાવ્યો. સુખદેવજી મહારાજે હું સંભળાવ્યો હતો? બોલો, શું સંભળાવ્યો હતો? ભાગવત. પણ એ ભાગવત એ ખાલી પુસ્તક નથી, ખાલી ગ્રંથ નથી. અનાદિ નિધનો યચ્ચ સાક્ષાત હરિ, આ તો સાક્ષાત સ્વયં ભગવાન શ્રી હરિ છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. પરીક્ષિત રાજા, કે તમે મને સાક્ષાત હરિનું શ્રવણ કરાવ્યું, હવે તો ભલે ને તક્ષક આવે અને મને કરડે, બસ હવે મને કોઈ પણ પ્રકારનો ભય નથી. સુત પુરાણી કહે કે હે શૌનક, પછી તો સુખદેવજી મહારાજને પણ સંતોષ થયો કે જે પરીક્ષિત રાજાને મૃત્યુ થકી બચાવવા માટે આવ્યો તો આ તો મૃત્યુને તરી ચૂક્યો છે. માટે ઉભા થયા આસન ઉપરથી, બંને હાથ રાજા પરીક્ષિતના મસ્તક પર પધરાવી આશીષ આપી અને જંગલના ઝાડવાઓની મધ્યે એ સુખદેવજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા છે. પરીક્ષિત રાજા ગંગા કિનારે બેસી અને ભગવાનનું ધ્યાન કરે છે. સુત પુરાણી કહે કે હે શૌનક, આ બાજુ શૃંગી કુમારના શાપને કારણે બરાબર સાતમે દિવસે તક્ષક નાગ આવ્યો છે, કરડવા માટે રસ્તાની અંદર ચાલ્યો આવે છે અને એને એક વિપ્ર મળ્યો બ્રાહ્મણના રૂપે. એટલે વિપ્ર એટલે બ્રાહ્મણ એ મળ્યો અને એણે કીધું કે ક્યાં જાય? તો કે હું રાજા પરીક્ષિતને કરડવા માટે જાઉં છું. બ્રાહ્મણે કીધું કે હું પણ ત્યાં જ જાઉં છું, શા માટે? તો કે તું જ્યારે એને કરડીશ ને ત્યારે મારી પાસે એવો એક મંત્ર છે કે એ મંત્ર વડે હું તારું બધું ઝેર ઉતારી નાખીશ, એટલે રાજા મને બહુ બધું ધન આપશે. તક્ષક કે એમ, મારું ઝેર ઉતારીશ? તો કે હા. એ કે બતાવો તો. તો કે તું પેલું તારું ઝેર બતાવ. અને તક્ષક નાકે એક ઝાડ ઊભો તો ને, એના ઉપર આમ ઝેરનો ફુવારો માર્યો. તત્કાળ આખું એ ઝાડ ભડભડ કરીને બળી ગયું. પણ એ જ વખતે આ કશ્યપ નામના વિપ્રે મંત્ર ભળ્યો ને, ઝાડ આખે આખું પાછું સજીવન કરી દીધું. તક્ષકને થયું, હારું આ તો મારા ઝેરને ઉતારી નાખશે.
એટલે એને કીધું તને ધન જોઈએ ને, જેટલું જોઈએ એટલું ધન તક્ષકે એને આપ્યું અને એને ત્યાંથી જ પાછો વારી દીધો. અને એ તક્ષક નાગ એક ઈયળનું રૂપ ધારણ કરી એક પુષ્પહારની અંદર બેસી ગયો અને કુઈકે આવી અને એ પુષ્પનો હાર રાજા પરીક્ષિતના ગળાની અંદર પહેરાવ્યો અને ત્યાંથી જ તક્ષકે ઈ રાજા પરીક્ષિતને દંશ દીધો. અને દંશ લાગતાની સાથે બ્રહ્મભૂતસ્ય રાજર્ષેર દેહો ગીર ગલાગ્નિના બભૂવ ભસ્મ સાત સદ્ય પશ્યતામ સર્વ દેહી નામ. સૌ કોઈના દેખતા છતાં જ એ રાજા પરીક્ષિતનો શરીર ભડ 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 અગ્નિની અંદર બળીને ભસ્મીભૂત બની ગયું છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, જન્મ જે પરીક્ષિત રાજાનો પુત્ર એણે જ્યારે જોયું પિતાનું શરીર બળી ગયું અને તક્ષકે દંશ માર્યો એને કારણે પિતાનો મૃત્યુ થયો ને, જન્મ જેને સમગ્ર સર્પ જાતિ ઉપર ખીજ ચડી ને બ્રાહ્મણોને બોલાવી અને સર્પ યજ્ઞનો આરંભ કર્યો છે. મંત્રો ભણી ભણીને આહુતિઓ નાખે અને ભૂમંડળ ઉપર રહેલા નાગોનું આહવાન કરી કરીને યજ્ઞ કુંડમાં હોમતા આવે, ધીરે ધીરે કરતા સર્પો બળવા લાગ્યા. અને આ વાતની જ્યારે તક્ષકને ખબર પડી એ તો સ્વર્ગમાં પહોંચી ગયો ઇન્દ્રના શરણે અને ઇન્દ્ર પાસે જઈને શરણ માંગ્યો છે. અને એ વખતે જન્મ જે બ્રાહ્મણોને કેવા લાગ્યો, આ નાના નાના સર્પની તક્ષકની આહુતિ આપો. અને બ્રાહ્મણોએ કીધું, હે રાજન, એને તો તક્ષકને તો ઇન્દ્રએ શરણો આપ્યો, અરે ઇન્દ્ર ઇન્દ્ર સહિત કરો સ્વાહા. અને બ્રાહ્મણો જે ઇન્દ્ર સહિત સ્વાહા કરવા જાય ત્યાં તો બૃહસ્પતિ આવ્યા, દેવતાઓના ગુરુ. અને એણે જન્મજયને સમજાવ્યા કે હે જન્મજય, તારા પિતાની દુર્ગતિ નથી થઈ, એ તો સદગતિ થઈ છે. અને જન્મ અને મૃત્યુ એ તો આ પૃથ્વીનો નિયમ છે, જેનો જન્મ થાય એનો મૃત્યુ થાય. તારા પિતા તો પરમ ગતિને પામ્યા છે, માટે ખાલી ખાલી આ સાપની સાપનો હત્યા કરી અને પાપરૂપી ભાથું ના બાંધ આમ સમજાવ્યો ત્યારે એને સમજ આવી અને એને સર્પ યજ્ઞ બંધ કર્યો છે. સુત પુરાણી કહે કે હે સૌનક, તમારા પૂછવાથી મેં તમને આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. ભગવાન શ્રી કૃષ્ણના પરમ પાવન ચરિત્રો એને જો કોઈ શ્રદ્ધાપૂર્વક કોઈ સાંભળશે, એનો પાઠ કરશે, એને વિચારશે, એનું શ્રવણ કરશે તો એનો અવશ્ય મોક્ષ થશે. આવો અદ્ભુત ભાગવત ગ્રંથ. ભક્તો, આપણે 7 દિવસ સુધીની ભાગવત સપ્તાહ અહીંયા કને કરી અને એવી પરંપરા છે કે શ્રીમદ ભાગવતની સપ્તાહ પૂરી થાય ત્યારે એના સાર રૂપે ભાગવતનો આંબો છે એનું ગાન કરાય. તો આપણે સંગીતકાર સંતો ભક્તોને કહેશું કે થોડીક કડીઓ એ ભાગવતના આંબાની ગાય અને એ આંબાની અંદર આખા એ ભાગવતનો નિચોડ સાર રૂપે વર્ણવેલો છે કે આંબો, આ ભાગવત રૂપી આંબો ક્યાંથી આવ્યો, કોણે ધાર્યો, કેમ વાવ્યો, શું શું થયું, એ બધું આ આંબાની અંદર ટૂંકમાં પરિચય ભાગવતનો આપણે સાંભળીએ. આંબો અખંડ ભુવન ધીરે ઉતાર્યો, ભજ અખંડ ભુવન ધી ઉતાર્યો, વ્રજ ભૂમિ માં આંબાનો વાસ સખી રે સખીરે આંબો રો પીઓ, દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખીરે આંબો રો પીઓ, બ્રહ્માજીએ તે ચાર
શાસ્ત્ર લખ્યા માજીએ તે ચાર પત્ર લખ્યા મુનિ નારદ કીધા છે જાણા સખી રે આંબો રો પીયો સખીરે આંબો રો પીયો 335 અધ્યાય છે ડાળ સખીરે આંબો રો પીયો 18000 શ્લોકના આંબે તીરથયા 18000 શ્લોકના આંબે તીરથયા પૂર્ણ તો લક્ષ અક્ષર આંબે પાના સખી રે આંબો રો પીયો પૂર્ણ તો લક્ષ અક્ષર આંબે પાના સખી રે આંબો રો આખાએ ભાગવતનું આની અંદર વર્ણન કરી બતાવ્યું છે. આ ભાગવત રૂપી આંબો ભગવાન પાસેથી જ અખંડ ભુવનથી આ ધરાતલ ઉપર ઉતરીને આવ્યો છે. કેવી રીતે આવ્યો એની આખી પરંપરા બતાવી ભગવાન થકી બ્રહ્માજી પાસે, બ્રહ્માજી થકી નારદ પાસે, નારદ થકી વ્યાસ પાસે અને વ્યાસ થકી આ સમગ્ર ભૂમંડળ ઉપર આ પ્રચલિત થયો છે. ને કેવી રીતે ભગવાન વેદ વ્યાસજીએ સજ્યો છે તો 12 સ્કંદની અંદર આને ગૂંથ્યો. 335 અધ્યાય આ આંબાની ડાળખી છે. 18000 શ્લોક એની તીર છે અને 500 અક્ષર, 500 લાખ અક્ષર આ આંબાના પાન છે. આવો સરસ મજાનો કલ્પ વૃક્ષ બની અને આ આંબો 14 ભુવનની અંદર છાયા આપે છે. પ્રકરણ 43 ના આંબે ઝુમખા, પ્રકરણ 43 ના આંબે ઝુમખા, શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રો પીયો, શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રો પીયો, તે પણ શુકદેવજી વેડી લઈ ગયા, તે પણ શુકદેવજી વેડી લઈ ગયા, પરીક્ષિત બેટા છે ગંગાને તીર સખી રે આંબો રો પીયો, પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબો રો પીયો,
તેરસ રેડ્યો પરીક્ષિત ના શ્રવણામાં તેરસ રેડ્યો પરીક્ષિત ના શ્રવણામાં ખરો અનુગ્રહ નો આધાર સખી રે આંબોરો પીયો ખરો અનુગ્રહ નો આધાર સખી રે આંબોરો પીયો ભાગવત રૂપી ફળ પાક્યું અને એ ફળ સુખદેવજી મહારાજે લીધો આવ્યા ગંગા કિનારે અને પરીક્ષિતના શ્રવણ એટલે કાનની અંદર આ ભાગવત રૂપી ફળનો રસ રેડ્યો અને આ ભાગવત રૂપી રસનું પાન કરવાથી પરીક્ષિતને શું થયું કવિ આગળ બતાવે છે સાત દિવસ માં શ્રી કૃષ્ણ પદ મેળવ્યું સાત દિવસ માં કૃષ્ણ પદ મેળવ્યું જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પીયો જય શ્રી અભિરામ સખી રે આંબોરો પીયો આંબો ગાય શીખે અને સાંભળે આંબો ગાય શીખે અને સાંભળે તેનો ચરણ કમળ સખી રે આંબોરો પીયો તેનો ચરણ કમળ માં વાસ સખી રે આંબોરો પીયો આ આંબો આખો એ ભાગવતના સાર રૂપે કવિઓએ વર્ણવ્યો છે સુખદેવજી મહારાજે આ શ્રીમદ ભાગવત રૂપી રસ પરીક્ષિતને પાયો અને સાત દિવસની અંદર પરીક્ષિતનું કલ્યાણ થયું છે ભક્તો એવો શ્રીમદ ભાગવત જે અમૃતનો કુંભ છે એ આજે કેરાઈ પરિવારના યજમાન પદે પોતાના પિતૃઓના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવતની સાત દિવસની સપ્તાહ થઈ અને અંતની અંદર બસ આપણે પ્રભુના ચરણોમાં એ જ પ્રાર્થના કરશું કે આ શ્રીમદ ભાગવતની કથા જે જે વક્તા સંતોએ ગાન કર્યું શ્રોતાજનોએ શ્રવણ કર્યું અને જેવી ગોપીઓને ભગવાનના શ્રી ચરણારવિંદને વિશે ભક્તિ હતી પ્રેમ અનુરાગ હતો એવો મને અને તમને સૌને ભગવાનના ચરણમાં પ્રેમ થાય અને જે કંઈ આ કર્મ થયું એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર સમર્પિત કરી અંતિમ મંગલાચરણ કરી અને આપણે કથાની યજ્ઞને પૂર્ણ કરશું નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદમ કૃપયા કસ્મૈ વ્યાચ ચક્ષે મુમુક્ષવે યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદંષ્ટૌ યે વિષ્ણુરાત્મમમૂચ્મુચાત્ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનંતમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ સમસ્ત દુઃખ માત્રનો નાશ કરનારા દુઃખનો નાશ કરનારા ભગવાન શ્રી હરિને નમસ્કાર કરી સુત પુરાણીએ પણ કથાને પૂર્ણ કરી છે આપણે પણ અહીંયા કને જ દ્વાદશ સ્કંધની સમાપ્તિની સાથે કથાને પૂર્ણ કરશું ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ર્યામ
पारमहंस्यां संहितायां समाप्तोऽयं द्वादश स्कंदः समाप्तमिदं भागवतं शास्त्रं। बोलो श्री भागवत भगवान की।